મૂર્તિ પલ ન વિસરો, મૂર્તિ જ સર્વસા, મૂર્તિ છે મારો આત્મા, મૂર્તિ પ્રાણ આધાર, વર્ણિવેશ રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાદનાંબુજમ, પૂજિતમ સુરનરોતમેર્મુદા, ધર્મનંદનમહં વિચિંતે. અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી પરમ ગુરવે નમો નમઃ. ઓ શ્રી ગુરવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે. અત્યારની કથા ચાલે છે, થવું છે મહારાજના મહામુક્ત. તમને પૂજા વિધિ તો શીખવાડી, આ પ્રાતઃ પૂજા શીખવાડી કે સાયન પૂજા શીખવાડી? પ્રાતઃ પૂજા શીખવાડી કે સાયન પૂજા શીખવાડી? પ્રાતઃ પૂજા શીખવાડી. ઠીક, અષ્ટામંગ અષ્ટાદશ મંત્ર ની તમે પૂજા માળા કરો છો? ગુરુ મંત્ર જે કહે કરો છો? નહી કરતા? કેમ નહી કરતા? શું કામ નહી કરતા? શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, તો નહી કરવાનું કારણ હું? હે, આપણે માયલું જાય છે. એ મંત્રની માળા કરવાનું ભગવાન સ્વામિનારાયણ કહી ગયા છે, તો નહીં કરવાનું કારણ હું? કરશો અશ્વિન? કરશો તો એમ કયો મંત્ર છે? હે, બરાબર છે. આપણને છે ને સર્વોપરીપણાનો બહુ તાન ચડી જાય છે, એટલે શ્રી કૃષ્ણ શબ્દ આવે ને એટલે કેન્સલ કરો, જોવે જ નહીં. એ શબ્દ સાથે કોઈ વાંધો નથી, ઉપાસના સાથે તમારે વાંધો. ઉપાસના શ્રી કૃષ્ણ જે દેવકી નંદન છે એની નથી કરવાની, ઉપાસના તો સ્વામિનારાયણ ભગવાનની જ કરવાની. શ્રી કૃષ્ણ શબ્દ માત્ર મથુરાની જેલમાં જે પ્રગટ થયા એને માટે સીમિત નથી, એટલે ક્યારેય શબ્દથી ભરમાવું નહીં. શ્રી કૃષ્ણ શબ્દ ભગવાન પરત્વે છે, મંત્ર બહુ મહાન છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, હે ભગવાન તમે જ એક મારી ગતિ છો.
આ મંત્રનો અર્થ હશે, હે મહારાજ, તમે જ એક મારી ગતિ છો. એ મંત્રનું રટણ થાય હવારમાં, પછી આખો દિવસ મહારાજનો મહામંત્રનો જપ કરવાનો, પણ પૂજામાં આ વિધિ કરવાની. શ્રી કૃષ્ણ એટલે બીજું કોઈ નથી, શ્રી કૃષ્ણ એટલે શ્રીજી મહારાજ જ સમજવાના. હે મહારાજ, તમે જ એક મારી ગતિ છો, બીજી કોઈ ગતિ આપણી નથી, મહારાજ જ એક ગતિ. આમ છે એટલે ક્યારેક ક્યારેક જીવ ભૂલ કરે છે. સર્વોપરી ઉપાસના એ આપણો જીવન પ્રાણ મંત્ર છે, પરંતુ એનો અર્થ એવો નહીં કે સર્વોપરી ઉપાસનાને ઓથે ભગવાનના અવતારનું ખંડન કરવું, તો આપણે મહારાજને સમજી શકા નથી. આપણે મહારાજને સમજી શકા નથી. શ્રીજી મહારાજે તો કોઈ પણ દેવની નિંદા કરવાની ના પાડેલી છે, તો એના અવતારને તો થાય જ નહીં, ન થાય. નિંદા અને ટીકા એ આપણો ધર્મ જ નથી, બિલકુલ નહીં. એથી છેટું રહેવું, બહુ દૂર રહેવું. કોઈ પણ ભગવાનના ભક્તો, ભગવાનના સંતો, કોઈ પણ વ્યક્તિ, તમે જગતના કોઈ વ્યક્તિની નિંદા ટીકા કરતા શીખશો ને, એટલે એ સ્વભાવ પડશે. એ સ્વભાવ પડશે ને પછી ભગવાનના ભક્તની નિંદા ટીકા થાય છે, એની થાય છે, પછી સંતોની થાય છે, પછી પરમાત્માની થાય છે. સ્વભાવ તો સ્વભાવ જ કહેવાય, એ સ્વભાવ કેટલો આગળ જાય કઈ નહીં કે ન રહે. એમ ભગવાન એક જ છે, ભગવાન બે નથી, અને એ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ જ આ ધરતી ઉપર અવતારો થાય છે, એના થાય છે. બીજો ભગવાન જ નથી તો બીજા ભગવાન જ નથી. હા, ઐશ્વર્યમાં ફેરફાર છે ભગવાનના અવતારોમાં, કોઈમાં બે કળા, કોઈમાં ચાર કળા, કોઈમાં આઠ કળા, કોઈમાં બાર કળા, કોઈમાં હોળ કળા. ભગવાને જેટલું જેટલું ઐશ્વર્ય જે જેને આપ્યું, એટલું એટલું ઐશ્વર્ય લઈને આ ધરતીમાંથી આવ્યા, એને કહેવાય અવતાર. પણ એની અંદર ઐશ્વર્ય તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું છે, એટલા માટે એને ભગવાનના અવતાર કહેવાય છે. એ ઐશ્વર્ય અક્ષરધામના અધિપતિનું છે, જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ, જેને આપણે સર્વોપરી કહીએ છીએ, જેને આપણે અવતારી કહીએ છીએ, ઐશ્વર્ય એનું છે બધે. હવે એનું ખંડન કરીએ તો શું થાય? મારા બાપા બહુ સારા, આખા ગામમાં એનો પેડો બોલ બધા જે લેવા, બહુ સારા, પણ થોડીક અક્કલ ઓછી. આ ક્યાંથી આવ્યું પાછું? બાપાનો પૈડો બોલ બધા જીલે ગામમાં, એની જેવું કોઈ નહીં, પણ થોડીક અક્કલ ઓછી. એ પછી ક્યાંથી આવ્યું? એટલે સમજવામાં ફરક છે. મહારાજ કે મુંબઈનો બાદશાહ, એનો હમેલ્યો આવ્યો હોય, એનો હમેલ્યો તો એનો આદર સત્કાર ગજબનો થાય,
શું કામ? એ મુંબઈ નો બાદશાહ છે, એનો આ માણસ છે. એટલે પોલીસ નો હવાલદાર કહેવાય ને, નાનો જમાદાર કહેવાય ને, એની માથે વર્ધી છે. પોલીસ ના કપડા પહેરાવે ને, એનો પગાર 10,000, 12,000, 15,000, અને તમે લાખ રૂપિયા કમાતા હો, ઓલો સાઈડ આપો માથે ચોકડી ઉપર હોય અને સીટી મારે આમ કરે તો ગાડી ઊભી રાખવી પડે કે નહીં? શું કામ ઊભી રાખો? તમે પુષ્કળ કમાવશો, તમે જેટલો પગાર આપો છો તમારા માણસે, એના કરતા પગાર એનો ઓછો છે. શું કામ રાખો છો? એના નિયમમાં જે આવે છે એટલે. આ ક્યાંથી આવ્યું? બીજું કેમ કાઢી દીધું મને? અને કાઢીને દે તું. ત્યારે તૈયાર કરીને દેવું જોઈએ પછી બધું. અને ધીમો થાય તો જરી કામ ફેરવો. ત્યાંથી અવાજ આવે, આનો આવે છે એનો ને, આમાં જ અવાજ આવે. આ પંખા ને જરીક ફેરવો, આમ સ્વામી બાજુ જરીક ફેરવો. ભલે ચાલુ રહેવાનું, બસ 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 હાલ છે. થવું છે મહાપ્રભુના મહામુક્ત, એ આપણી કથા ચાલે છે. એમાં ભગવાનને રાજી કરવા માટે મહારાજ સમકાલીન જે કોઈ ભગવાનના મહાભક્તો જીવન જીવી ગયા, એના જીવનમાંથી આપણે થોડો થોડો અંશ જોઈએ છીએ. અને એ પ્રમાણે જીવન જીવવાનો આપણે થોડો પ્રયત્ન કરીશું. પ્રયત્ન થશે, એમાં પ્રવેશ થશે તો ધીરે ધીરે આગળ વધી દેહનો અંત આવે એ પહેલાં એના જેવું પૂર્ણ જીવન કરી અને મહારાજના રાજીપાનું પાત્ર થવું છે. એટલે મહામુક્ત થઈ ગયા. તો આજે થોડુંક માંગરોળના આણંદજીભાઈ સંઘાડિયા એની થોડીક એક આછેરી ઝલક લેવી છે. એક વખત મહાપ્રભુ માંગરોળ પધાર્યા, મહારાજ સભાપરીને બેઠા છે. એમાં મહારાજે આણંદજીભાઈ સંઘાડિયાને બોલાવ્યા. આણંદજીભાઈ આવ્યા, હાથ જોડી કે બોલો મહારાજ, શી આજ્ઞા? મહારાજ કે તારી ઘરવાળીને કાઢી મીખ, કઈ ને ન્યા હાથ નહીં કહો મહારાજે, તારી ઘરવાળીને કાઢી મીખ. અરે મહારાજ કેમ? બસ મારી આજ્ઞા છે, બીજી કઈ વાત નહીં, તારી ઘરવાળીને કાઢી નહી, કાઢી મૂક, બીજી વાત નહી. આણંદજીભાઈ કે મહારાજ પણ કઈ વાક ગુનો ખરો એનો? કઈક વાક હોય, કઈ ગુનો કર્યો,
મહારાજ કે બીજી કાંઈ વાત મારે કરવી નથી ને સાંભળવી નથી, મારી એટલી જ આજ્ઞા તું તારી ઘરવાળીને કાઢી મૂક. બસ મહારાજ એટલા જ મંત્ર બોલે, તારી ઘરવાળીને કાઢી મૂક. આણંદજીભાઈ કે મહારાજ તમારી આજ્ઞાનું તો મારે પાલન કરવું પડે, જો તમારી આજ્ઞાનું પાલન ન કરું તો મોક્ષ કોણ કરે? તમારા સિવાય મોક્ષનો દાતા મેં બીજો કોઈ જોયો નથી ને હું માનતો પણ નથી. તમારી આજ્ઞાનું પાલન ન કરું તો મારો મોક્ષ કોણ કરે? અને મહારાજ બીજો એક વાંધો એ છે, જો ઘરવાળીને કાઢી મૂકું તો રોટલા કોણ ઘડી દે? આવી પ્રસ્તાવના મૂકી આણંદજી સંઘાડ્યા ને, આમ તો પાકા એ છે ભાઈ. મહારાજ હું કાઢી મૂકું રોટલા કોણ ઘડી દે? મને તો આવડતો નથી ઘડતા, છતાંય હું કાઢી મૂકું, પણ મને કઈક વાક ગુનો તો હોય જ બતાવો. એ હરિભગત છે, મારાથી કેમ હરિભગત ને કાઢી મુકાય? આવું થોડીક વાતચીત કરી અને મહારાજે તરત ફરમાન કરી દીધું, હારો આ મારી આજ્ઞાનું પાલન ન કર્યું આણંદજી તું સત્સંગમાંથી વિમુખ. આ તો ઓર્ડર છૂટી ગયો ભાઈ, સત્સંગમાંથી વિમુખ. હરિભક્તોને ક્યાંક જો આ મારી આજ્ઞાનું પાલન કરતો નથી આણંદજી સગાડિયા, એટલે મેં એને સત્સંગમાંથી વિમુખ કર્યો છે, માટે તમારે કોઈએ એને મંદિરમાં આવવા દેવો નહીં. જો મંદિરમાં આવે તો એને હડકૂતરી કહેવું. હડકૂતરી કહેવું. એટલી આજ્ઞા કરીને મહારાજ અહીંયાથી વયા ગયા. આમ થયું. બીજે દિવસનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. આણંદજીભાઈ મંદિરમાં આવ્યા. હરિભક્તો તરત હડકૂતરી હડકૂતરી, જે આવે એ બધા હડકૂતરી હડકૂતરી ચાલુ થયું. આણંદજીભાઈ મંદિરે આવ્યા વિના રહી ન શકે, કેમ કે એને તો ભગવાન અને ભગવાનના ભક્તો એની સાથે અસાધારણ પ્રીતિ થઈ ગઈ હતી. એને તો સત્સંગનો પાસ લાગી ગયો હતો, એ પાસ નીકળે એમ હતો નહીં. એટલે પછી મંદિરમાં જાય એટલે હડકૂતરી હડકૂતરી કરીને કાઢે હરિભક્તો. પછી આણંદજીભાઈ હરિભક્તો જ્યાં પગરખા ઉતારે ને ત્યાં બેહે. મંદિરે તો દરરોજ જવાનું, દરરોજ જવાનું. કેમ થાય ધનાભાઈ? આપણને કીધું દાય ધના હું આવ્યો, હડકૂતરી સેટું રહ્યો. કોણ છે એવો કહેનારો મને? એલા એટલું બધું ન હોય, આપણે અભાવ ગુણ લેવો, સાધુ નો ગરીબ ભગત નો પાળન, કલ્યાણ ભગત નથી જોતું મારે કલ્યાણ. આપણે તરત જ આમ છટકી જ જાય, બસ બીજી વાત જ નહીં. ક્યાંથી તમો ગુણ આવી જાય કઈ નક્કી નહીં. આણંદજીભાઈ સંઘાડ્યા, એના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. હડકૂતરી કે આણંદજીભાઈ તોય મંદિરે જાય. મંદિરે હરિભક્તો જ્યાં પગરખા ઉતારે ત્યાં બેસે બેસે. પછી ઓલા મંદિરમાં ન ગયા હોય આણંદજીભાઈ, એ ત્યાં પગથે બેઠા હોય તોય હરિભગત જ્ઞાન હડકૂતરી. એટલે મહારાજની આજ્ઞા શું હતી? મંદિરમાં આવે, આપણા સ્વભાવ આવો એમ જ જરીક કોકે આજ્ઞા કરી ને, એટલે કેટલી આજ્ઞા છે નહીં જો આજ્ઞા થઈ ગઈ બસ, એટલે બાદશાહ બની ગયા. એટલે હવે આપણે આપણું જેટલું થોડું ઘણું હોય ને બધી દાજ કાઢવાની. એમ ક્યાંક બેન વાકમાં આવ્યા, કાંઈ એને ભૂલ કરી. એટલે રામાનંદ સ્વામીએ બીજા એક હરિભગત બેનને કીધું, પણ એણે ભૂલ કરી છે, એને દંડ દેવાનો છે. એને પાંચ હે ખોટી મારવાની થઈ. લ્યો પાંચ હોટી મારો. હોને કંઈક થોડેક એને એને કંઈક ક્યારેક કંઈક તો ભેગા રહેતા કંઈક થતું હોય ને, સમાવી અને છ ઠપકારી દીધી. રામાનંદ સ્વામી ગણી એક બે પાંચ ને બદલે છ ઠપકારી.
રામાનંદ સ્વામી કે છ કેમ મેરી, મેં પાંચની આજ્ઞા કરી હતી, અડકે મેં પછી છ મારી દીધી. સ્વામી કે વાંધો નહીં, પાંચનું હું સમજી લઈ, છઠ્ઠી જે તે તારા તરફથી મેરી ને તારે સમજવાનું. એક જ હોટીનું પરિણામ એવું આવ્યું ને વહમું બહુ પડી ગયો, પાંચનું હું સમજી લઈશ, એક હોટી તારે તારી રીતની સમજવાની થાય. મહારાજ આજ્ઞા કરી ગયા, મંદિરમાં આવે તો હડકુતરી કાઢી, આ તો બહાર બેસે છે, તોય હડકુતરી હડકુતરી એ ચાલુ રહ્યું. બોલો, આણંદજીભાઈ હરિભક્તો પગરખા ઉતારીને મંદિરમાં જાય, હડકુતરી કહેતા જાય, તોય પણ પોતાના કપડાથી હરિભગતના બૂટ ચંપલને સાફ કરે અને ગોઠવે. એક દિવસ, અઠવાડિયું, 15 દિવસ, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના મહેલું. ધનજીભાઈ આપણે કેટલા દિવસ મંદિર જઈ? મને બહુ હેત ઉભરાય છો. એક દિવસ જઈ, એક દિવસ તો જઈ ને, જે દી હડકુતરી કે તે દિવસ ગયા જ હોય, પછી બીજે દિવસે. જય સ્વામિનારાયણ. લો, ધામમાં કેમ જવાય? આમ છે, 6 મહિના સુધી હરિભક્તોએ હડકુતરી હડકુતરી કર્યું, છતાંય પણ આણંદજી ભાઈ રોજ મંદિરે જાય, ઓલા હળાહળ અપમાન કરે તોય આણંદજી ભાઈ એના બૂટ ચંપલ સાફ કરીને ગોઠવે. અને કેટલો મહિમા હશે ભગવાનના ભક્તોનો, મહિમા કેટલો હશે, એને કેટલી આત્મીયતા ભગવાન અને ભગવાનના ભક્તોની સાથે કરી છે, એને કેવો ભગવાન ને ભગવાનના ભક્તોનો પાસ લાગ્યો હોય છે, કે મૂકી શકાય નહીં. એટલે કેવો કહું, તમે કહો તો કહું, રાજી રહેજો બધા. તમને જેમ ઘરવાળું ઘસકાવે તોય પાસ લાગી જાય, મૂકી શકો છો? ન જ મૂકી. લ્યો, ઘણા ઘણા ને ક્યાંક સાધુ થઈ જાઓ ને, અહીં પીડા કઈ કમાવાની તેવડ નથી, તો કે પણ ક્યાં જાવ, હું ન જઈએ. આમ છે, એ હરિભગત ને તો છતાં ગાળે ને તેલ ને ઉમજે, એટલે પછી અમને કે સ્વામી મારું ઘરવાળું ગાળતું નથી, એટલે મેં કીધું તમારે ગાળી નાખવાનું. એટલે તેલ દૂધ બધું ઈ ગાળે હરિભગત, તેલ ને ઘી તેલ ગાળીને બવણી ભરે, બવણી ભરે ને તો એલી પાછી ભેગું કરી દે, ઓ વડાઈ નમઃ, એ પાછું ભેગું કરે કે ડબલ ફિલ્ટર આવે છે, હું હવે આ ગાળવું ગાળવું કરો છો. તોય પણ આ હરિભગત પછી ચાલુ રાખ્યું. અને પછી સીડી રી સમજ્યા, એને ભાઈને બોલાવ્યો, બેનભાઈ બે થઈને લબાસા સુટકેસમાં ભરી અને સુટકેસનો કર્યો ઘા, એને ધક્કો મારીને ઘરની બહાર કાઢ્યો, કાંઈ જરૂર નથી જવા દો. આમ થયું, વાસ્તવિક વાત કરું, શું વા તમને એમ થાય કે આવી કાંઈ થોડી વાત હોય? પછી આવ્યા અમારી પાસે, આવું થયું. એમ કીધું વાંધો ને, અઠવાડિયા અહીં રોકાવ. પણ કે પછી શું મારે કરવું? કીધું અઠવાડિયું રોકાવ ને બધું હરખું થઈ જાય, અઠવાડિયું તમે ઘેરે નહીં જાઓ ને, એટલે તરત મને થાય કે આમ કેમ થયોડવું. એટલે આવશે તેડવા, તેડવા આવે એટલે પછી કહેવાનું, મને આંકણ ફાવે છે, તમારે અહીંયા ગાળવું ન હોય પછી મારે શું ત્યાં આવીને છે એમ, એટલું કહેવાનું, એટલે ગાળવા મળશે. અટકે તેડવા ન આવે તો એનો શું અમારે કરવો? એ લાજ કહો કે તેડવા ન આવે તો. મેં કીધું તો પછી ખાઈ પીને ભજન કરો, હવે શું વાંધો, 2 દીકરા 1 દીકરી 3 છોકરા તો છે, હવે શાંતિ ભજન કરો, બીજું શું છે? પણ એ કે પછી દીધી તો વાત તો મારો થોડો હતો જ નહીં, કે હારું બીજું હું. પછી પાછા ગયા ઘેરે, પછી ઘેરે જાય તો શું થાય? હે, આપણે તો શું કહેવું છે ખબર છે, હડકુતરી હડકુતરી થયું એમ તમને કઈક થાય તોય તમારે ત્યાંથી જે પાસ બેસી ગયો છે વાસનાનો,
હિયત નો તો કઈ થાય છે નહીં થતું. ત્યારે શ્રીજી મહારાજ આખા વચન અમૃતમાં આ કહે છે, ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સાથે દેહને દેહના સંબંધની જેવી પ્રીતિ છે એની પ્રીતિ કરવી. તો જ્યાં અપમાન થાય છે તોય ત્યાં જવાય છે. એમ ક્યારેક સત્સંગમાં અપમાન થયું હોય તો એ સત્સંગ છૂટે નહીં. પછી ભગત તો ગયા પાછા, પછી ધીરે ધીરે પાછળથી વળી બૈરાવને સત્સંગ સમજાણો. આજ આખો પરિવાર બહુ સારી રીતે સત્સંગ કરે છે, રાજી છે. પછી ક્યારેક ક્યારેક ભેગા થાય ને તો હું ક્યાંક ત્યારે યાદી આપું કે હા, એ આખું બધું જુદું હતું અસામી, પણ કે હવે બધું સરખું થઈ ગયું છે. છોકરો બહુ સારી રીતના સત્સંગમાં છે, પણ પ્રયત્ન કરે તો બધું થાય છે. છ મહિના વૈયા ગયા, આમ છ મહિના એક બે દિવસ કાઢવાના હોય ને તો કાઢી નાખી ગમે તેમ કરીને. છ મહિના સુધી હળીકુતરી હળીકુતરી કરીને કાઢે તોય અપમાન ન લાગે, કેવી વાત છે? કોઈ એને જરા કાંઈ ન થાય. આનું કારણ શું? મહિમા, આત્મબુદ્ધિ, જીવનું જોડાણ. જ્યાં જીવનું જોડાણ હોય, જ્યાં આત્મબુદ્ધિ હોય, જેનો મહિમા હોય, જેનો ખપ હોય, એને ત્યાં અપમાન જેવું કાંઈ લાગતું જ નથી. મંદિરનો માહોલ હોય, કારખાનામાં શેઠિયાઓની ભીહ હોય, રોજ શેઠ ઘસકાવતો હોય અને એમ થઈ જાય આજ તો જાય ને તો કઈ જવું છે, કાલથી હું નહીં આવું, એમ રીસડે ને. પણ સાંજે પાછા નીકળે ત્યારે એમ થાય નથી કે એવું તો નથી, જો ના પાડી દઈશ ત્યાં તો મંદિરનો માહોલ છે અને જરૂરિયાત જ નથી, કારીગરો ઓછા જ કરવાના છે અને ખાતું બંધ જ કરવું છે. તો બીજે ક્યાં અત્યારે મંદિરના માહોલમાં ક્યાં બેહવા જાય સવારે? થાય ને એવું કે ન થાય? તરત થાય. કેમ? ખપ છે એટલે બધું સહન થાય છે. તે મોક્ષનો ખપ જોવે, અને મોક્ષનો ખપ તો જ થાય જો મહિમા સમજાય. તો મહિમા ન સમજાય તો સીધું તડ ને ફળ. હમ કિસી સે કમ નહીં, હો ધનજીભાઈ, હમ કિસી સે કમ નહીં. એમ પછી ભલે હેરાન થાય, પણ છતાંય હમ કિસી સે કમ નહીં. આમ થઈ જાય આપણને ક્યાંથી માણસો શીખે એવા સા સૂત્ર મને ખ્યાલ નથી, પણ આવું ઘણા બોલતા હોય છે. અમે હાવ કાંઈ બુંધા જેવા નથી, આવું બોલતા હોય છે. પણ બધું જ્યાં ઉપયોગ કરો ત્યાં કરો, ભગવાનના ભક્તની પાસે આવો ઉપયોગ ન કરવો. જ્યાં આવું હતું કેટલી બધી મહાત્મા એને સમજાણ હોય છે. કસોટી થઈ ગયા કરી કસોટી થઈ, ખરે ખરી સર્વે જીત થઈ, ખરે ખરે સર્વે જીત થઈ, માન અપમાન થી છે પર લેસ સંકલ્પ નહીં. માન અપમાન થી છે પર લેશ સંકલ્પ નહીં અવર. ધન્ય હો ધન્ય આનંદ છે ને, ધન્ય ધો ધન્ય આનંદ છે ને, પ્રણામ છે તે નામત જે ને, પ્રણામ છે તે જેને. ખરે ખરા ભક્ત આનંદ
જેને રે જગ્યા સહજાનંદ. ખરે ખરા ભક્ત આણંદ જેને રીઝીવા સહજાનંદ. ભગવાનને બહુ રાજી કરી દીધા. કેવી આકરી કસોટી, ખરે ખરી સર્વે જીત થઈ. જીતી ગયા. 6 મહિના પછી મહારાજ પાછા પધાર્યા. 6 મહિના પછી મહારાજ કે આણંદજી કેમ નહી દેખાતો મંદિરે? આણંદજી બહાર બેઠા હોય. મહારાજ તમે ના પાડી ગયા હતા ને, એટલે અમે તો હળી કૂતરી કહી મંદિરે આવે, પણ મંદિર અંદર નહીં આવતા, હવે બહાર બેસે છે. એવું થયું? રોજ આવે, રોજ આવે ને. પછી અમે પગથિયે કહેતા આવી હળી કૂતરી. થોડુંક પાવર હોય ને, અમે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એમ આવું હોય, મોટાની નજીક જે હોય ને એને બહુ ધ્યાન રાખવું પડે, નહીંતર ભગવાનના ભક્તોનો અપરાધ થઈ જાય. મોટાની નજીક જેટલા હોય ને એને જુદી પાવર હોય. ક્યારેક ચા કરતા કેટલી વધારે ગરમ હોય એમ હોય. મોટાને ભેગા થઈને બીજાને કોણીઓ મારતા હતા. ભાઈ ભગવાનના ભગત છે, કોણી મારો. બધા તમે વડીલની સેવામાં છો, પણ બીજાને કોણી મારવાનો તો અધિકાર નથી. એમ મહારાજ સાથે પાળા હોય ને, એ પછી થોડા કેવા થઈ જતા હોય. સાધુ નહીં ન ગણે. હે સાડા જાઓ ભાઈ, જાઓ ને, તમ તાર વાંધો નથી. એ મોટા સદગુરુને પડખે જ હોય ને, એને બધું થોડુંક એવું થઈ જાય. તો ધ્યાન રાખવું પડે. એટલે મોટાની નજીક જાય પછી નાના ભગવાનના કોઈ સંતો ભક્તો એનો અપરાધ ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે. એ તો આપણી દ્રષ્ટિમાં નાના છે, પરમાત્માની દૃષ્ટિમાં નાનો કોણ ને મોટો કોણ, તો નિર્ણય એને કરવાનો છે. આપણે નાના મોટો છે ને, ઉંમરથી કરીએ છીએ, ધન સંપત્તિથી કરીએ છીએ, વર્ષથી કંઈક કરીએ છીએ, આ લોકની આબરૂ પદ પ્રતિષ્ઠાથી કરીએ છીએ, તો શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં એ મોટપ નથી. શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં ગુણથી મોટપ છે. શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં અનન્ય નિષ્ઠાથી, અનન્ય ભાવે ભક્તિ કરવાથી મોટપ એનાથી છે. બોલી બધી મોટપ આ લોકની છે, અને આ લોક અને આ મોટપ છે ને પરલોકની છે. પરલોકની મોટપ જેનામાં વધારે એ ભગવાનને અતિ પ્રિય છે. પછી ગરીબ હોય અને અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરતો હોય એનો જો જરાય અપરાધ થઈ ગયો તો શ્રીજી મહારાજ એ માફ નહીં કરે. એટલે આપણી દ્રષ્ટિમાં નાનો દેખાતો હોય છતાંય પણ ભગવાનના ભક્તના અપરાધથી તો દૂર રહેવું. માન અપમાનથી જે પર લેશ સંકલ્પ નહીં અવર, આ ગજબની કડી છે. માન અપમાનથી પર થવાય તો જ બીજો સંકલ્પ કાંઈ ન થાય. જરાય માન અપમાન અંદર આવી ગયું એટલે તરત બીજો સંકલ્પ થાય. પછી એને ફોન કરીને બોલાવો ને, ના ના મારે કાંઈ જરૂર ત્યાં નથી, આપણે ત્યાં કાંઈ વેલ્યુ નહીં, ત્યાં હું મારે આવવાનું હવે. પછી હું પછી તમે મને ફોન કરી કરો છો? પણ ભગત, ના ના ના, પણ ભગત કરી રાખે ને, તાર ફોન મૂકી દે, વધારે માન આવે. મારી જરૂર પડી ને, અમરેલીની બાજુમાં મોટા ગોખરવાળા ગામ છે. ગુણાતીતા સમી ત્યાં ગયેલા. ચોમાસાની ઋતુ હતી અને ગામ ધણી, ગામના પટેલ કહેવાય ને, હરિભગત પગથિયા પાસે ડોલ ભરીને મૂકેલી. કારણ કે ચોમાસાની ઋતુ એટલે પગ થોડાક બગડેલા તો હોય જ, ગારાવાળા તો હોય જ, એટલે પાણીની ડોલ ભરીને મૂકેલી. જે આવે એ પગ ધોઈને પછી મંદિરમાં આવે. એમાં આ તો ગામ પટેલ આવ્યા ને, એને કઈ ખ્યાલ રહ્યો નહીં. એ તો સીધે સીધા જ ગારાવાળા પગ સીધા મંદિરમાં ચડી ગયા. અને ગુણાતીતાન સ્વામી નજર ગઈ, ભગતના પગ થોડા ગારાવાળા છે. ગુણાતીતાન સમજે, ભગત તરીક પેલા ડોલ છે ને છે, પગ ધોતા મોદ્યું બગડશે. હા, ધોતો આવો. તરત ટોન બદલે ખબર પડે કંઈક થયું એમ. તો પગ ધોવાને બદલે ઘેરે હોઈ ગયા. નો આવ્યા, લ્યો
કરશનભાઈ ગયા, પછી તો હરિભક્તો ને સ્વામીએ કીધું કે મારે કઈ જરૂરિયાત નથી ત્યાં આવવાની એમ. સ્વામી પોતે ગયા ગુણાતીત, દયા તો જોવો સાધુ ની, ભગવાન જેવા સાધુ. જો એકલા ભગવાન મોકલા હોય ને તો ભગવાનની જેમ પૂજાય એવા સાધુ. એ કે ભગત આ પગ જરી ગુલા હતા એટલે મારાથી બોલાણ, છતાંય કઈ ભૂલ થઈ હોય તો તમે રાજી રહ્યો, પણ મંદિરે આવો. અહીંયા સામે મંદિર અમારું, મોદીઓ અમારું, બગડે તો અમારું બગડે, તમારું હું બગડતું હતું તે બધાને વિશે કીધું નથી આવું મારે મંદિરે. લ્યો સ્વામી હોય એવા તે ગયો સત્સંગમાંથી, હજી મંદિર નથી આવ્યો. ન આવ્યો ભાઈ તે કેનું બગડ્યું? મંદિર તમારું, સાધુનું તો કાંઈ જ નહીં. મોદીઓ તમારું, સાધુનું તો કાંઈ જ નહીં. તો તમારું મોદીઓ તમે હું કેમ બગાડવા તૈયાર થયા? ઘેરે બગાડો, ઘેડે એમ ગાડલા હોય અને ગારા વાળા પગે વયા જાવ, હે વ્યાવણું લઈને ઘરવાળી વાયા થાય. અક્કલ છે આ ધોવું પડે મારે, અને એક વ્યાવણું ઠોકે તો હા મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ એમ કરો. ખોટી વાત છે મુકેશભાઈ, પણ આયા જ માન આવે. બોલો ધન ધન માન અપમાન થી જે પર લેશ સંકલ્પ નહીં અવર, ધન હો ધન આનંદજીને. પ્રણામ છે તેના માતજીને, એની માને પ્રણામ કરે છે લખનાર. કેમ કે ધન આવા એક ભગવાનના મહાન ભક્તને એને જન્મ દીધો. જનની જન તો ભક્ત જનજે, કા દાતા કા સુર, નહીતર રેજે વાંજણી, તારો મત ગુમાવીશ નૂર. આમ છે ખરી વાત છે. જો એક વાર મહારાજ અમદાવાદ પધાર્યા છે, શ્રીનગરમાં મોટું શહેર. અમદાવાદના હરિભક્તોને બહુ આનંદ થયો, અને હરિભક્તો ભેગા થઈ અને મહારાજની નગર યાત્રા કાઢવાનું નક્કી કર્યું. મહારાજ અમદાવાદ પધાર, બહુ મોટું શહેર, નગર યાત્રા કાઢવી છે. આખો પ્રોગ્રામ ફિક્સ કરી નાખ્યો, પણ એ વખતે દ્વેષીઓનો પાર નહોતો. જ્યાં જાય ત્યાં ત્યાં આ ગેવાનો કઈક દ્વેષી હોય, ક્યાંક રાજા દ્વેષી હોય, ક્યાંક દિવાન દ્વેષી હોય, ક્યાંક બીજા ત્રીજા દ્વેષી હોય. દ્વેષીઓનો પાર નહોતો, બહુ દ્વેષ ચાલતો હતો. અત્યારની જેમ સુખ શાંતિથી ભજન થાય છે ને, એમ ત્યારે સુખ શાંતિથી નહોતું થતું. કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક તકલીફો હોય અને હેરાનગતિ કરતા હતા. અને એ જમાનો એવો હતો, કોઈ નગર યાત્રા હોય, કાંઈ વરઘોડો હોય, રાત્રિનો પ્રોગ્રામ હોય, એટલે વાળંદો મસાલ જાલતા. વાલજીભાઈ છે કે ભાઈ ગયા? મેં કીધું તું બપોર પછી રેજો, તમારી કથા આવવાની છે. બેઠા છે આ તમારી કથા આવી ત્યારે વાળંદ છે ને મસાલો જાલતા. મસાલો લઈ અંજવાળા હાલે, બીજું કઈ હતું નહીં, અંજવાળા મસાલો જ હતી, વાળંદ મસાલો જાલે. હવે કોઈ પણ દ્વેષી વાળંદના જે આગેવાન છે ને, એની સાથે ઓલું કરી અને નક્કી કર્યું કે સ્વામિનારાયણની આ નગર યાત્રા જે નિહરે ને, એમાં વાળંદે મસાલ ન પકડવી. એટલે રાત્રિનો પ્રોગ્રામ મસાલ વાળંદ ન ચાલે, એટલે સ્વામિનારાયણની નગર યાત્રા બંધ રહીએ. એટલે સ્વામિનારાયણનું હળાહળ અપમાન થયું કહેવાય, નગર યાત્રા બંધ રહીએ એટલે. આ કમ્પ્લેટ કરી આગેવાને જઈને વાળંદને ભેગા કરીને કહી દીધું, સ્વામિનારાયણ નગર યાત્રામાં આપણે કોઈ મસાલ જાળવા જવાનું નથી. વાળાએ જાણી ન કરી, હરિભગત ઘણી ફેર એવું કર્યો, કીધું એટલે આ હા સ્વામી બરોબર છે, પહોંચી જઈશું. પછી પાછું ગડબડ થઈ ગઈ હોય ખબર ન પડે, પછી ફોન કરે કેમ હજી ના લે, હું તો અમદાવાદ પૂકી ગયો છું, મારું તો કેન્સલ પ્રોગ્રામ. તારો પ્રોગ્રામ કેન્સલ થયો, ફોન કરીને વાત તો કર કે મારે આમ થયું છે. અત્યારે તું કહેશો
આવી ભૂલ ક્યારે કોઈએ ન કરવી, એ અનહદ કુરાજીપો થાય. ખોટાખોટી હા 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 ન કરાય. શું હોય ગણી ફેરું, તમતા જયારે જોતો કહી દેજે ને, બોલો કીધું ભરે આ વાંધો નહીં લઈ જાયજે, એમ હોતી ને કે લેવા જાય ને કે લે, હવે મારે ભૂલાઈ ગયું, હમણાં જ ઓલાને આપી દીધા, હવે આને શું કરવું. એના કરતા કહી દેવાય કે ભાઈ મારાથી વ્યવસ્થા થાય ન, એટલે એની વ્યવસ્થા તો એલો કરે. એમ વાણંદોએ કીધું નહીં માળાવે. અને જયારે હાંજ પડી અને આ નગર યાત્રાનો સમય આવ્યો, જેરી ભક્તો બોલાવ્યા, વાળંદ તો પછી આવ્યા, બોલો શું કામ છે. અરે શું કામ છે, આ મસાલો મસાલો અમે નહીં લઈ, કેમ બસ મસાલો નહીં લઈ અમે, હવે ટાઈમે મસાલો લેવાની ના પડી. અપમાન કરવું છે આજ સ્વામિનારાયણનો, કોઈ પણ ને દ્વેષ છે એને આ બધું તંત્ર ગોઠવું. આજે સ્વામિનારાયણનું અપમાન થયું, નગર યાત્રા ન નિહરે મસાલ વિના. તો અમુક અમુક તો વાળંદને સમજાવવા તૈયાર થઈ ગયા, એટલે આ વાળંદને સમજાવો, અરે હું ન થાય કે. પણ જેને નક્કી જ કર્યું સમજાવ્યા સમજ્યા, તો કોઈ કે માગે એટલા પૈસા આપો, પૈસા બધા હું આપી દઈશ, માગે એટલા પૈસા આપો, પણ શું કામ ન લે, ખરીદી લ્યો વાળંદોને. પણ માને છે ને એ વડ ખાય ને પછી ન મનાય, આમ કરું તેમ કરું બધું કીધું, અને મૂંઝવણમાં ખરા ખરા બધા મુકાઈ ગયા. હવે શું કરવું, આમ કરીને વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા માંડી. ત્યારે દાદા ખાચર ગઢડાના ગામ ધણી અને પંચાળાના દરબાર ઝીણાભાઈ એક જગ્યાએ બે બેઠા છે. બેને આમ મિત્ર ભાવ ઘણો હતો ને બહુ ભળતું બેને, બહુ એક બાજુ બેઠા. એની પાસે બે ત્રણ જણા જઈને કે પણ તમે અહીંયા બેઠા છો, આ બધું આવું થયું, કે અમે સાંભળીએ જ છીએ ને. એ કે આ ચિંતા વધી, કે ચિંતા કાંઈ નથી, ચિંતા છે નહીં, તતા જાઓ સમજાવો એને તૈયાર કરો. કે આપણે કોઈને તૈયાર નથી કરવા, ત્યાં નગર યાત્રા બંધ રહે, બંધ શું કામ રહે, ત્યાં મસાલો કોણ પકડશે. ત્યારે મસાલો તૈયારી કરી, પણ આ મસાલો તમે તૈયાર કરો છો, પકડનારા તૈયાર થતા નથી તમે, તે પણ શું કરો છો દરબારો. ત્યારે બે મસાલો ઝીણાભાઈ ઉપાડી અને બે મસાલો ગઢડાના દરબાર દાદા ખાચરે ઉપાડી. આ મસાલ લેવા તૈયાર થઈ ગયા છે, વાળંદની કઈ જરૂર નથી કે. હાલો નગર યાત્રા મહારાજની બંધ ન રહીએ અને નગર યાત્રા નિહરી, ત્યારે નવાય લાગે કે લા ગામ ધણી અને મસાલો લોકો કેવા મીણા એને. એટલે પણ તમે બે ગામ ધણી દરબારો અને મસાલો લીધી, મસાલો તો વાળંદનું કામ છે અને તમે દરબારો એ મસાલ લીધી, ગજબની વાત છે સમજ્યા. તારે આમ જોઈએ તો દાદા ખાચર ને અને ઝીણાબેન શરમ નહીં આવી હોય. આપણે બે બે પાંચ પાંચ ગામના રાજા કહેવાય અને વાળંદનું કામ આપણે કરવાનું, હે વાળંદનું કામ કરાય. તો વાળંદ ન આવે તો શું કરવાનું, તોય ન થાય. વાળંદ ન આવે તો બીજા ગામથી બોલાવો, પણ વાળંદનું કામ આપણે દરબાર કરીએ, વાળંદનું કામ આપણે શેઠ કરીએ, વાળંદનું કામ આપણે સાવકારથી થાય, એ મસાલ લેવાય એ તો એનું કામ છે, આપણું કામ જ નથી. ગમે તે થાય, બીજેથી પૈસા દે ને વાળંદને લાવો, પણ વાળંદ જ મસાલ પકડે, આપણેથી ન પકડાય. પોતાના મોભાનો વિચાર નહીં આવ્યો હોય એને બેને વિચારો, તો આપણે ત્યાં હોય શું થાય, શું થાય, હું કહો એ જગ્યા આપણે હોઈ તો. કોઈએ પૂછ્યું, અરે પણ દરબાર તમે તારી કે સમજ્યા, દરબાર વાળંદ દેહ છે, અમે નિશ્ચય છીએ આત્મા, દાસ અમે સ્વામી અમારા સહજાનંદ પરમાત્મા,
આવો જવાબ દીધો, દરબાર વાળન દેહ છે. દરબાર કોણ છે? દેહ છે. વાળન કોણ છે? દેહ છે. દરબાર વાળન દેહ છે. અમે નિચ્છે છીએ આત્મા, દાસ અમે, સ્વામી અમારા, સહજાનંદ પરમાત્મા. સંસારમાં સૌ કુટાય છે, સંબંધી અર્થે બહુ લૂંટાય છે. દાસ ભાવે શ્રીજી સેવતા, રાજી પાતી સંસાર છૂટાય છે. આના જવાબ જોવો બેના. સંસારમાં સૌ કુટાય છે, સંબંધી અર્થે બહુ લૂંટાય છે. દાસ ભાવે શ્રીજી સેવતા, રાજી પાતી સંસાર છૂટાય છે. કોણ રાજા વળી કોણ પ્રજા, સહુ એક હરિના દાસ છે. અહમ શૂન્ય સર્જે સેવા, તેથી હરિચરણમાં વાસ છે. ભાઈઓ તમે શું દરબારો દરબારો કરો? કોણ દરબાર, કોણ રાજા, કોણ પ્રજા? અંતે તો એક હરિના બધા દાસ છે. રાજા હોય તોય ભલે, પ્રજા હોય તોય ભલે, એ રાજા ને પ્રજા આલોકના છે. અંતે તો બધા જ પ્રભુના દાસ છે. મસ્ત જવાબ દીધો છો એ બે જણાએ. શું પણ તમે રાજા રાજા કરો, આપણને એ ક્યાંથી ઘરી જાય શેઠ, મંદિરે જઈને તો શેઠ કે તો મજા આવે. શેઠ કોને આપણે? તનજીભાઈ તમે હો ઘંટે હાંકતા હો, તમને બધા શેઠ શેઠ કરતા, તમે માની લો ને ઘડી વાર હું હો ઘંટે હાંકું છું, અને બધા શેઠ શેઠ કરતા હો તો તમે શું કરો? કેમ છો ધનજી ભગત? સ્વામીજી પણ તમે થોડુંક બોલવામાં વિવેક રાખો, મને બધા શેઠ કે છે. લે આ ક્યાંથી આવ્યું? શેઠ કોના? શેઠ કારીગરના, શેઠ તમારા નોકરના. શેઠ બજારમાં આવેલા જાય તો બીજો તમને શેઠ ન કે, એના તમે શેઠ નથી. તો હરિભગત ના શેઠ તમે ક્યાંથી હાલી નીકળ્યા? મંદિરે તો દાસ ભાવે જવાનું હોય, ભગવાન અને સાધુના સેવક થઈને મંદિરે જવાનું હોય, ન્યાય શેઠ થઈને? આપણે ભૂલ કરીએ છીએ થોડી ઘણી થોડી ઘણી, એ હજી ખબર ન પડે, થોડાક પૈસા આવ્યા પછી ખબર પડે. સમજ્યા? પેલા નીચે બેસી જતા હોય, પછી પૈસા થોડાક આવે ને ખુરશી બુરશી નથી બેહો ને બાપા, બેહતા જ તાવે, બે વર્ષ પેલા બેહતા, બે વર્ષ નો જ અંતર ગયું છે હજી. અય ભગત પાર્ષદ ને કહો, અય ભગત ખુરશી લાવો, ખુરશી લાવો. આવું થતું હશે ઘનશ્યામભાઈ? હે શ્રીજી મહારાજ વચનામૃતમાં લખ્યું, એક મણ અનાજ મળતું હોય પછી આખા ગામનું રાજ મળે, પછી હો ગામનું રાજ મળે, આખી ધરતીનું રાજ મળે, સ્વર્ગનું રાજ મળે, બ્રહ્માનું રાજ મળે, તોય પણ એવો ને એવો દિન આધીન રહીએ, આ કેમ લખ્યું હોય છે? અઘરી વાત છે. દાસ ભાવે એ બધું જ ઘેરે મૂકી અને મંદિરે જવાય તો સત્સંગમાં કોઈ દી વિઘન ન થાય. દાદા ખાસર કેટલા અહમ શૂન્ય રહ્યા છે. એ ઝીણાભાઈ પંચાળાના દરબાર કેટલા અહમ શૂન્ય રહ્યા છે. કોણ રાજા વળી કોણ પ્રજા, સહુ એક હરિના દાસ છે. અહમ શૂન્ય સેવા સર્જાય, તેનો હરિચરણમાં વાસ છે. અહમ શૂન્ય થાય અને જો સેવા થાય તો પ્રભુના ચરણમાં એનો વાસ થઈ જાય છે, ભગવાન એને નજીક રાખે છે. મહારાજ જ્યાં ગયા ત્યાં દાદા ખાસર ને ભેગો ને ભેગો ફેરવા, જ્યાં જાય ત્યાં દાદા ખાસર ભેગા જ હોય. લો મહારાજ કે દાદા હાલો, એ પર વડતાલ જવાનું હતું, બધા ઘોડેસર થઈ ગયા. હાલો જેન પાસે ઘોડા નતા ને દાદા દાદા ખાસર ના ઘોડશાળમાંથી ઘોડા સડી સડી સવાર થઈને રવાના થઈ ગયા. દાદા ખાસર ને ઘોડશાળમાંથી દરબારે ઘોડા છોડ્યા, એમણે ક્યાં આવે દર્શન કરવા, ત્યાંથી સીધું જ આવવાનું થયું વડતાલ. હાલો તો દાદા ખાસર ના ઘોડા ઉપાડ્યા, તો દાદા ખાસર આટા મારે, એના બધા ઘોડા ઘોડી જતું બધા દરબારે સવાર થઈને રવાના થઈ ગયા. મારે કે દરબાર હાલો દાદા કેમ આમ છે આટા મારે, પણ દાદા ખાસર એવું ન બોલ્યા, મારા ઘોડસાણ માંથી બધા ઘોડા લઈને વૈયા ગયા. હરિભગત મારે શું કરવું?
હાલો હાલો દાદા, પણ દાદા ખસરા બોલતા નથી. પછી બીજા એ કીધું, મહારાજ દાદા ખસરા હાલે શેની માથે હાલે, હાલી ના આવ્યા? અડકે પણ ઘોડી લ્યો તો ઘોડું એક છે જ નહીં, તે ક્યાંય ગયા? કે દરબારો લઈ ગયા. પછી મહારાજ બોલાવ્યા, મહારાજ કેટલા શરમ આવે છે, આ ગામ ધણી છે, આ દરબાર આનો છે, ઘોડા બધા આના છે, એને હેઠું એક તો રાખવા કે બધાને જેમ ફેમ ઉપાડ્યા તે આવી ભૂલ કરી એવા આપણે ભૂલ થાય. હાલો જવું છે તો આ બેહો, આ ગાડીમાં બેહવા જ મળ્યા, ગાડીમાં બેહવા જ મળ્યા, ગાડીમાં બેહવા જ મળ્યા. જેને હાટું ગાડી હોય ને એને હાતું તો ગાડી રહ્યા જ નહીં, અને બીજા બધા બેહીને રવાના થઈ જાય. આ ઘોડું આવું નહીં પછી મેળ ખાય તો બીજા ફેરામાં ના, મારે પહેલા ફેરામાં જ જવું છે. જમવાનું થાય ને તો બધાની મોર, પછી નહીં વધે તો ભાઈ બધું બનાવ્યું જ હોય, બહુ ધક્કામુક્કી ન કરાય. ભગવાનના ભક્તોનો મહિમા સમજીને કરાય. ટાઈટ હોય ને આપણને ટાઈટ હોય ને ભગવાનના ભક્તો નહીં ટાઈટ હોય, સમજ્યા? ટાઈટ હોય ને તારે પહેલી શિબિરમાં મેં જોયું, સમજા, હુઈ ગયા હોય ને એટલે થોડીક ટાઈટ હતી પહેલી શિબિરમાં, તો હુઈ જાય ને પછી એટલે બે ગોદડા ઓઢ્યા હોય ને, આણે બે ઓઢ્યા હોય તો એની ઉઠીને એક ગોદડું લઈને પોતે તો ઓલાને એક થઈ જાય ને આ ત્રણ વઢી ઉઠી જાય. પછી મેં સવારે કીધું, ભગત તમારી લીલા મેં જોયો, આવું ન કરાય કીધું. ટાઈટ આપણને ભાઈ આપણે વિચારવું જોઈએ, ભગવાનના ભગતને ટાઈટ વાવવાનું છે. આપણું ગોદડું લઈને એને ઓઢાડી દેવું જોવે, આને આત્મીયતા કહેવાય. તમારો છોકરો ધ્રુજતો હોય ને તો તેને ઓઢાડી દે, તમે ટૂંટિયા વાળીને બેઠા રહ્યા ને કે ટાઈટ થોડીક હોય છે, પણ ઓઢી લે ને છોકરાને ટાઈટ ન હોય ને. આમ કરતા શીખીએ તો મહારાજ રાજી થાય, ગજબની વાત છે. વાળંદની સેવા સ્વીકારી લીધી દાદા ખાચર, ગામ ધણી, દરબાર અને ઝીણાભાઈ. આપણે ખાલી વિચાર કરવાનો રહ્યો, એ અને આપણે, એ અને આપણે કેમ થશે, અશ્વિન કેમ થાય, કાંઈ શરમ ન આવે. ભગવાન અને ભગવાનના સંતોને અર્થે જે કરવાનું થાય એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. એક ફરું એક જગ્યાએ શું કહેવાય આપણે, પોથીયાત્રા જેવું કંઈક હતું, એટલે ઢોલ વગાડતા હતા, સમજ્યા, હાદું રાખ્યું હતું, હાદું ઢોલ વગાડતા હતા. ઢોલ તો હલકો રોણ વગાડે ને લગ્ન પ્રસંગમાં, એમ ઢોલ વગાડતા હતા. એ ગરીબ વગરને તાન ચડી ગયો, સમજ્યા, તાન ચડી ગયો, અને નાખ્યો ઢોલ, ઢોલ ગળામાં દાંડી લઈને મીણો વગાડવા. એટલે રમૂજ કરતા કરતા એક જણાએ કીધું, એલા આ તો હરિજનનું કામ છે, કે આ હરિજનનું કામ છે. એ કે મને તાન ચડી ગયું, એ કે સંતો આમ હાલે છે, સંતોને આગળ હું વગાડું, એમ મને તાન ચડી ગયું, વગાડ્યો રાજી કરવા માટે, એમ પણ કે આ હરિજનનું કામ છે. ત્યારે બીજા એક સાધુ બોલ્યા કે એને તાન ચડી ગયું તો વગાડ્યું બહુ સરસ, વાંધો નહીં, એને કદાચ હરિજનનો અવતાર આવવાનો હોય, મટી ગયું હોય, કે વાહ કામ થઈ ગયું. એક મોટા સાધુએ આવું કીધું, એને કદાચ અવતાર આવવાનો હોય હરિજનનો તો મટી ગયો, અમારી પાસે વગાડી લીધો એને, નકર ગામ પાસે વગાડવો પડે. ગજબની વાત નહી, અઘરું છે. પણ અઘરું પડે, માન મોભો બીજું ત્રીજું રાખે ને એને, પરંતુ વાત એવી છે કે મહારાજના મહાત્મના મહાસાગરમાં જે મહાલતો હોય એને કોઈ વાત અઘરી ન પડે, એને બધી વાત હેલી થઈ જાય. મહારાજનો મહિમા જોવે, એક મહારાજ પુરુષોત્તમ નારાયણનો મહિમા જાગે તો એને એના સંતોનો મહિમા જાગે, એના ભક્તોનો મહિમા જાગે, સત્સંગનો મહિમા જાગે, મંદિરનો મહિમા જાગે, ભગવાનના સંબંધમાં જે છે એનો બધાનો મહિમા જાગે. એને જો મહારાજનો મહિમા હોય તો, નહીતર ન થાય આવી વાત છે, સમજ્યા.
પુરુષોત્તમ નારાયણ આ સેવાની રીતિ શ્રીજી મહારાજ વરણી વેશે જ્યારે પધાર્યા લોજ ત્યારથી મહારાજે શરૂ કરીને બધાને શીખવાડી. આપણે તો હવે સેવા કંઈ રહી જ નથી, છતાં આપણને બહુ સેવા કરીએ છીએ, બહુ સેવા કરીએ છીએ. કાંઈ સેવા આપણે ક્યાં કરીએ છીએ? હું સેવા કરીશ નહીં કરતા. આપણે આપણા ઘરના હરખા કામ કરી શકતા નથી, સેવા શું કરવાના હતા? કો નહી થતી, છતાંય મનાઈ ગયું છે બહુ સેવા કરી છે. શ્રીજી મહારાજ વરણી વેશે જ્યારે પધાર્યા ત્યારે લોજના આશ્રમની બધી સેવા મહારાજ પોતે કરતા હતા. બધી સેવા મહારાજ કરે લોજના આશ્રમમાં. આપણે કથા સાંભળી છે ને, સાણ વીણવા જતા વાહિદુ કરતા, સમજ્યા? મહારાજ પોતે અનંત કોટી બ્રહ્માંડનો આધાર પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન, એ લોજના આશ્રમ માટે ખંભે કાવડ નાખી અને ઘરે ઘરે ભિક્ષા લેવા જતા, અને ભિક્ષામાં જે ટુકડા આવે એમાંથી જે અભ્યાગતો આવતા આશ્રમમાં, તીર્થવાસીઓ આવતા એને જમાડતા. દરરોજ સવારમાં ઉઠી નિત્ય પૂજા વગેરે કર્મ કરી અને બધું આ શરૂ કરી દે, વળતણ લેવા જાય. આપણે ક્યાં કરી શકીએ છીએ જી? એવું આપણે માં અમે હોતે આવી ગયા, તમે ને અમે બધા જ કદાચ કરવાનું થતા એકાદો દિવસ કરી બીજે દિવસ કે પગ દુખે છે, ન કરવા માટે બાનું આપણી મહારું હું કમર દુખે છે, ચાલે તો માથું દુખે છે. અને એ વખતે કોક કોક હોય, આપણે જેવા તો હોય તો ખરા ને, ત્યારે હોય ભાઈ થોડાક એમ ગુણાતીતાન સમય. એ વખતનું લખ્યું છે એક જણાને, કે ને અજપાનંદ એવું નામ લખ્યું, અજપાનંદ ને ભૂલતો નથી ને હું, અજપાનંદ સ્વામીએ નામ લખ્યું છે અજપાનંદ. મરી વાટી કપાળ થોડાક લગાડીને બેહે, કેમ સીધ દુખે છે આજ તો, માથું દુખે છે આજ, કોઈ સિંધે નહીં ને. પછી સ્વામી એક દ્રષ્ટાંત દીધું, એક વાર ઉમાએ, ઉમાની માએ ઉમાને કીધું, ઉમા કે હા માં વાહિદુ કરી નાખ, મેરી કમર દુખતી હૈ તો પાણી ભરી જા, મેરા સિર દુખતા હૈ, વાહિદુ કરવાનું થયું તો કમર દુખી, પાણી ભરવાનું થયું બેડું લેવાનું થાય ને તો માથું દુખવા મળ્યું. પછી કે ઉમા કોશ ખાઈએ ગઈ, હા હા બડી તગારી મેરી. અને કામચોર હોય ને એ આવાજ હોય, તમે જોઈ જોજો ને ઘરમાં તમારે બીજી ત્રીજી કઈક, જેને આળસુ માણસ હોય ને, આળસુ માણસ જેને કરવું નથી કઈ, આળસુ હોય એને શોખ બહુ હોય, એને હારું હારું બધું જોવે, ખાવા પીવા કપડા લતાથી માને બધું જ હારું જોવે આળસુ માણસને, તરત તમને લાઈટ થવા મીણી છે. બબે દીકરા હોય, ભાઈ હોય, હાળા હોય, બીજા ત્રીજા હોય, મિત્ર હોય, એને તરત લાઈટ, હા આળસુ એને આવું જ છે. અને જેને મહેનત કરી લેવી છે એને બધું ચાલે છે, નજર ફેરવી લેવાની. માં એટલા વર્ષથી બધું જોયા પછી કહું છું, આળસુ માણસ હોય અને શોખ બહુ હોય, એમ કરવું કાંઈ નથી. ઉમા કુછ ખાઈ ગઈ, હા હા બડી તગારી મેરી, ખાવામાં હોશિયાર છીએ બધાની મોર, કામ કરવામાં તો કે ન્યાયમાં નહીં ફાવે આપણને. એટલે સાણ વાહિદા સહિત બધું મહારાજ કરતા સ્વયં પોતે કૂવામાંથી પાણી ચીસી અને સંતોને નવરાવતા. કોણ કોણ? મહારાજ વરણીરાજ લોજના આશ્રમમાં આ સેવા મહારાજ પોતે કરતા. એમ જે પોતે તો પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી ઈશ્વરોના પણ ઈશ્વર અનંત કોટી બ્રહ્માંડના આધાર આવા ભગવાન, છતાંય પણ આપણને સેવાની રીત શીખવવા માટે કેટલું પોતાનું લેવલ નીચું રાખીને વરિતા, એની સેવામાં અનંત કોટી મહામુક્તો છે, એની સેવા માટે ઈશ્વરો તલપે છે.
પણ મળતી નથી. ઈશ્વરો પગે લાગી લાગી અને મુગટના વજ્ર મણિયો ગણાય જાય છે, તથાપી એને નજરમાં આવે તો હમું જવે ને ઈશ્વરની હમું પણ જોતા નથી. એ પરાત્પર પરમ પુરુષોત્તમ નારાયણ આવો સામાન્ય મનુષ્ય જેવું લેવલ નીચું લાવી અને સેવાની આપણને બધું શીખવાડે છે. આપણને હજી સેવાનો મહિમા જાગતો નથી. હે, પછી રાજા ધીરાજ ત્યાં વિતરણ કર્યું મંદિરોની, જયારે સ્થાપનાઓ કરી ત્યારે હોનેરી મોળિયા માથે મહારાજે પથરા ઉપાડી અને મંદિરની સેવાઓ કરી છે. અધમણ જેની મતે હોનું રહેતું હતું એ બ્રહ્માનંદ સ્વામી કાસડો વાળી અને વડતાલના મંદિર વખતે છે ને સૂનો પીલો છે. આમ છે મહારાજે જે મંદિરો બાંધ્યા ને એમાં મજૂરી નથી દેવી પીડી કારીગર સિવાયની. મહારાજ આ મંદિર પૂરું થાય ત્યાં સુધી બળદ ગાડું હું કૃષ્ણ અર્પણ એવા ઘણા લિસ્ટ આવે. મંદિર પૂરું થાય ત્યાં સુધી હું બળદ ને ગાડું કૃષ્ણ અર્પણ રાત દાડો સેવા કરવી છે. એના ઇતિહાસોમાં નામ લખાણા છે. એમ નમ નહીં થયું કઈ સેવા એ ગજબની ચીજ છે. આ મહારાજે આપને માટે કર્યું સમજા. કરે સાધુ ની સેવાય પાર નિત્ય પ્રત્યે કરે બહુ પ્યાર. કરે સાધુ ની સેવાય પાર નિત્ય પ્રત્યે કરે બહુ પ્યાર. જોઈ સેવા વૃત્તિ તે અત્યંત, જોઈ સેવા વૃત્તિ તે અત્યંત. કરે હે તસાહુ મળી સંત, કરે હે તસાહુ મળે સંત. પોતાને તો ભક્તિ અતિ રજે, આપતકાળે ધર્મ ન તજે. શીત ઉષ્ણ વરસાદ ના દુઃખ, શીત ઉષ્ણ વરસાદ ના દુઃખ. સહે શરીરે પ્યાસ ને ભૂખ, સહે શરીરે પ્યાસ ને ભૂખ. આવું જીવન મહારાજે લોજમાં રાખ્યું. કરે સાધુની સેવા અપાર નિત્ય પ્રત્યે કરી બહુ પ્યાર. સાધુની મહારાજે બહુ સેવા કરી, બહુ સેવા કરી, અપાર પ્યાર રાખીને સેવા કરી. માંદા સાધુની તો સેવા દાદા ખાસર જે કરતા ને એમ મહારાજે કરી. એ જોઈને દાદા ખાસરને ઉપદેશ દે નહીં તો જે કરી શકે એ બીજાને કહી શકે, જેનાથી થાય નહીં એ બીજાને શું કહી શકે. જે ભણ્યો જ નથી એ શું બીજાને ભણાવી શકે, શું થાય બોલી ન હોય. એનાથી જોઈ સેવા વૃત્તિ તે અત્યંત, કરે હેત સહુ મળી સંત. મહારાજની સેવાની વૃત્તિ જોઈ અને બધા સાધુને એની પ્રતિ એવું હેત ઉભરાય. આજે જો તમે જેની સેવાની વૃત્તિ ગજવની હોય દૈહિક આર્થિક કોઈ પણ રીતે જેની સેવાની વૃત્તિ અધિક છે એની ઉપર બધાને હેત ઉભરાય. એક વાત આવે છે, દરબારને બે છોકરા એક કંઈક એનો ડાયરો હશે ત્યાં જતા હતા. એના બાપાએ શિખામણ દીધી, એલાવ આપલા થઈને આવજો, આપલા બાપલા એટલે એની ભાષામાં બોલ, આપલા થઈને આવજો, આપલા એટલે બાપા થઈને આવી જાય એમ, પણ ગેધના થઈને નહીં આવતા. આ એની હાવ હાદી ભાષા એટલે એની ઓરિજિનલ ભાષામાં હું વાત કરું છું. પછી ગયા બે ભાઈઓ,
એક જણો તો ઓલા ડાયરો બેઠો હતો એટલે દોડી દોડી અને કોકને પાણી આપે તો કોકને પછી હોકા ભરી દે. ત્યાં તો એ જ હોય ને, દોડી દોડી મીણો કામકાજ કરવા. એટલે ઓલા બેઠા હતા ને કે આપા લાય પાણી લે, આપા ઓલી હોકાની નળી લાય. પછી દોડી દોડીને કરે એટલે પછી એમાં એક ગઢા દરબારી છે એ બોલ્યા, એ કે આ આપલો કેવો દોડી દોડી નાપો કરે છે અને આ ગધનો પગમાં તો પગસડીને બેસી ગયા છે. પછી બે ભાઈ ઘેરે ગયા ને અડી કે બોલો તમે બાપલા થઈને આવે ગધના, તો જે બાપલો થઈને આવ્યો કે હું બાપલો થઈને આવ્યો, આ હું થઈને આવ્યું એ બાપને ખબર નથી. જાતા ત્યારે ને બાપાએ કીધું આમ થઈને આવી જાઓ. એક વાત નક્કી છે, આ ગુણાતીતન સ્વામી વાત કરી છે એટલે કહું છું. આ આપલાની જે સેવા કરે છે એની ઉપર બધાનો રાજીપો વરસે છે, અને જેટલો રાજીપો વરસે છે એટલો સત્સંગમાં બળિયો થતો જાય છે. નક્કી વાત છે. એક વાર લોધિકા દરબાર અભયસિંહ બાપુ જુનાગઢ પ્રદેશની વાત છે. અભયસિંહ બે સત્સંગમાં, એક લોધિકાના અને બીજા ગણોદના, બે દરબારનો બહુ સારો સત્સંગ. લોધિકાના દરબાર અભયસિંહ અને ગણોદના દરબાર અભયસિંહ, એમાં લોધિકાના દરબારની વાત છે. લોધિકાના દરબાર અભયસિંહ જુનાગઢ સત્સંગ માટે ગયા અને બે અભયસિંહને ગુણાતીતાનંદ સ્વામીની સાથે બહુ હેત હતું. એમાં ગણોદના અભયસિંહ દરબાર તો લગભગ ના અભયસિંહના લોધિકાના 6-6 કલાકનું ધ્યાન હતું ને, લોધિકાના દરબારનું ધ્યાન હતું 6-6 કલાકનું. એક દિવસના મારફાડ એવા દરબાર હતા લોધિકાના દરબાર અભયસિંહ. સમજ્યા, એક દિવસ એવા હતા કે બાપુને આંખમાંથી આહુડા પડતા હતા. એમ છે કે આ કપાત દીકરો મારે ત્યાં આવો ક્યાંથી જન્મ, હું ભગવાનનો ભગત ને. એકાદશી બેટા રેવાય, એકાદશી દિવસે અનાજ ન ખવાય. બાપુ એમ કે તા છોકરો છીકલાન મારે એકાદશી દિવસે એને જીભું કાપે અને રકાબી ભરી, કેટલા છીકલા મારે ત્યારે જીભુંથી રકાબી ભરાય, રકાબી ભરી અને આવે બાપુ આ ફરાળ કરશ્યો, આ અનાજ નથી, આજ તો મારે એકાદશી છે, હું અનાજ નહીં કહું ફરાળ કરીશ. બાપુને બહુ આનંદ થાય, હારું આજ છોકરો કઈક સુધરો એકાદશી. હું છે બેટા શેકલાની જીભું ધ્રાસકો ન બે, એકાદશી દિવસે એટલા બધા શેકલાને મારી નાખી રકાબી ભરાય, એટલા જીભું લઈને આવ્યો અને એ જીભુંનું ફરાળ કરવાનું, આને અનાજ ન કહેવાય. બાપુ તો સોધા રોવે. ગોપાળાન સ્વામીને કીધું, સ્વામી આવો કપાતો દીકરો મારે ત્યાં આવ્યો છે, કયા ભવનું આ મારે પાપ વળી ગયું છે. સ્વામી કે ચિંતા છોડો, બધું કામ થઈ જશે. એમાં અભયસિંહ આવ્યા, ગોપાળાન સ્વામી એટલું બોલ્યા, આવો મુક્ત રાજ આવો, એટલું બોલ્યા વૃત્તિ આખી પરિવર્તન થઈ ગઈ, ભગત થઈ ગયો, આખી વૃત્તિ ફેરવી નાખી ગોપાળન સાહેબ, એટલા શબ્દમાં આવો મુક્ત રાજ આવો, અને ભગત બની ગયો. એવો ભગત બીનો, એવો ભગત બીનો. હવે પછી હું વડતાલ તો સેટું થાય, જુનાગઢ સમાગમ કરવા જાય. ગોપાળન સ્વામી બહુ રાજી કે આ જુનાગઢ જોગી બહુ હારા છે, સમાગમ કરજો. સમાગમ કરતા કરતા 6-6 કલાકનું ધ્યાન થયું. આ અભયસિંહ દરબાર એકવાર જુનાગઢ ગયા, સંતોને વતુ સડી ગયેલું, દાઢીઓ સડી ગઈ. આમ તો દર મહિને સાધુને હજામત કરવાની હોય,
આવું નિયમ, તેરસ ને દિવસે મુંડન કરે. વતુ સડી ગયું, જોયું કે બધા સાધુ ને વતુ સડી ગયું છે, બધાને એ કરે વ્રત ન હોય. હરિભગત ખરા, રજ સમાગમ એટલે ખ્યાલ તો પડે કઈક છે ખરું. તપાસ કરી તો ખ્યાલ પડ્યો કે જૂનાગઢ ના વાળંદો, આ બીજી કથા એ વાળંદની, જૂનાગઢમાં નાગર બ્રાહ્મણો એનો વિરોધ હતો. એટલે કાંઈ પણ પ્રોગ્રામ હોય એટલે કંઈકને છેડાવી રાખતા. વાળંદો ને ગમે તે કર્યું તો વાળંદો એ વિચાર્યું કે જૂનાગઢ મંદિરમાં સાધુ બહુ ઝાઝા છે, સાધુ પાળાઓ ઘણા, 300-350 સાધુ પારસો દોરીએ. બીજું મંદિર આવડું મોટું કર્યું અને એને પૈસાની ક્યાં તાણ છે, આપણે મંદિર માટે એક પૈસો વધારી દો. એ વખતે વતુ કરાવવાનો એક પૈસો વધાર્યો, મંદિર માટે પૈસેલો બીજા નહીં, આમ પૈસો વધાર્યો એક પૈસો. હવે એ 300-400 સાધુ પાર્ષદ નું મુંડન થાય એટલે 400 પૈસા તો જાય જ, અને 4 રૂપિયા સામે કે એક ફેરો હોય તો બરોબર છે, આ તો કાંઈ મીકનું થઈ જાય. સામે પડી, ના ભાઈ અમારે હજામત નથી કરવી. વાણંદ થઈ ગયા તો કાંઈ નહીં, બાકી પૈસો તમારા મંદિર માટે એક વૈધો છે એટલે વૈધો છે. વાલજીભાઈ તમે વધારતા નહીં હો, હા વધારો તમે દેશું પણ લાભ નહીં મળે સેવાનો, મૂળકા લેતા બંધ કરજો. કે કાંઈ નહીં, સાધુની સેવા કમાવાનું છે જ ને, બીજું માળા વાળને સમજ્યા નહીં, સમજ્યા પણ નહીં. એક પૈસો વધાર્યો, ગુણાતીતને ના પાડી, ના પાડી કે બાજુમાં જ બોલાવી લે એવું હોય ને, તેમણે આજુબાજુના ગામમાં કીધું કોઈ આવ્યા જ નહીં વાળંદો, હવે શું કરવું. વધુ વધી ગયું. આ જાણ આ અભ્યાસી દરબાર આવ્યા ને, વધુ વધી ગયું, પૂછપરછ કરતા જાણ થઈ કે આવું થયું છે એમ. સારું, અભ્યાસી દરબાર પાછા ગયા પોતાને ગામ લોધિકા. ત્યાં જઈને વિચાર કર્યો કે હું માળા વાળંદને લઈ આવું, જૂનાગઢ ના વાળંદો ન હજામત કરે, મારો તો છે જ ને, આજુબાજુ વાળા નો આવે પણ હું દરબાર, મારો વાળંદ તો આવે જ. વાળંદ પાકા હો બધા ભાઈ, ત્યાં વાળંદને બોલાવીને કીધું ભાઈ તારે જૂનાગઢ આવવાનું છે, અઠવાડિયું 10 દી જે થાય તે 300-400 સંતો પાર્ષદો છે એનું વતુ કરવાનું છે, એ કરે તારે જાજી કમાણી છે. બાપુ જૂનાગઢ ના વાળંદ કેમ નહીં આવતા, લે એ તારે શું કામ છે, એ તારે શું કામ છે, કાવડું મોટું મંદિર એટલા બધા સાધુ છે તો જૂનાગઢ ના વાળંદો નહીં આવતા, કે એ નથી આવતા કેમ, એ કઈક વાંધો પીડ્યો છે બાપુ. તો પછી અમારે વાળંદની નેતમાં અમારે તકલીફ થાય, શું પણ તકલીફ થાય, પણ એ બધા કોઈ ન આવતા હોય તો મારે નેતમાં રહેવું પડે ને બાપા, નહીં અમારે રોટી બેટીના વ્યવહારો ન થાય. એટલે બાપુ રાજી રહેજો, હું ન આવી શકું જૂનાગઢ, મને તકલીફ થાય નેતમાંથી. બાપુ કહેવાડો હવે શું કરવું, સારું મને હજામત શીખવાડ. વાહ, અભ્યાસી દરબાર અઠવાડિયામાં અભ્યાસી દરબાર હજામત કરતા શીખા, મારતે ઘોડે આવ્યા જૂનાગઢ. એક પછી એક સાધુ પાર્ષદ અને બધાને 300-400 જે હતા એ બધાની હજામત અભ્યાસી દરબારે કરી. વાળંદ હું કરે, આ કેવો મહિમા સમજાણો હશે એને અભ્યાસી દરબાર ને. એક દરબાર મસાલ પકડે ત્યારે બીજો દરબાર હજામત કરે સાધુની, વાળંદ આવે તો કઈ નહીં. અઠવાડિયામાં હજામત શીખા, લોધિકાનો દરબાર અભયસિંહજી ને અઠવાડિયું રોકો પડે અઠવાડિયું, પણ ધીરે ધીરે બધા જ સાધુની હજામત કરીએ
તકલીફ થયો અમારે આ તમને એમ થાય આમ તે અમે વિદ્યાનગર હતા તો ઘણા અટવાણા છે અમારે સાધુઓને હોત પણ હાથે હજામત કરવી પડી છે મળતા નહોતા વાળા તો આ તો થાય એમ આવી બાબતમાં હું વિજ્ઞાન સામેને યાદ કરીશ કંડારી વાળા હજામત અમે હજીઓ મકાઈ ને હાથે કર્યો છે હજામત અહીંયા વિદ્યાનગરમાં અહીંયા અમારે મેળ નહોતો કેટલા ફેરો અમારે આ એક માણ મેળ્યો છે આમ છે લ્યો કારણ કે દર મહિને કરવાનું જતો પણ ધન્યવાદ દેવાય અભેસી દરબારને ગામ ધણી દરબારના દીકરા પણ કેવો સત્સંગ એના અંગ અંગમાં વ્યાપ્યો હોય છે કે દરબારનો મોભો આબરૂ ગજબની કહેવાય એ હજીઓ લે એ લાફો મારે ભાડ દે એને બદલે સાધુને માટે હજામત શીખા અને 300-400 સાધુની હજામત એકલા અભેસી દરબારે કરી વાડ ન થઈ ગયું મળો દરબારે હજીઓ ઉફાડ્યો કાંઈ ને હવે આપણે છે તો એક પૈસો વધારે હશે બંધ કરી દો નહીતર આપણી આજીવિકાનો પ્રશ્ન છે કા કરો ફળ દે પછી બીજા મહિને છે ને વાળંદો સીધા થઈ ગયા મીણા હજામત કરવા થાય શું પરંતુ એને માટે પૂર્વ તૈયારી કમ્પ્લીટ હોવી જોઈએ કે નાના આપણે આમ કરવું જ છે તો થાય ધનસાભાઈ સિંહ દરબાર અને સંત યાર થાય વાળંદ થયા સંત થી આબરૂ ગોણ રાખે સંત હરિરાજે કરી ગયા ધન અભેસી દરબાર આબરૂ કરતા સાધુને અધિક રાખ્યા બાકી આપણને છે ને સાધુ ગોણ ને આબરૂ વધારે છે બજારમાં સાધુ મેળાવે ને પગે લાગી શકે જય સ્વામિનારાયણ વાકો મળે થોડોક બધા ભાળે ને આપણા પૂર્વજો દંડવટ કરતા હતા રેતીમાં ખેતરમાં ધૂળમાં બજારમાં એ જ પરંપરા ના આપણે છે એટલે આપણે સુધરી ગયા કેમ કે ઇન્સટ મારતા થઈ ગયા શું થયું છોકરાઓ ઇન્સટ મારતા થઈ ગયા એટલે પછી પગે લાગવાનું થોડું ઓલું થયું એ બધા બધા આ ને આ ને એમ ને બધા એટલે કહો છો ને ઓયલો આમ છે ને ઓયલો આમ છે કે બધા બધા એક બે નહીં એમ આમ છે આપણા પૂર્વજો બજારમાં સાધુ મળે તો ત્યાં દંડવટ કરતા હતા અને આપણે પગે લાગવાનું બધું જય સ્વામિનારાયણ ત્યાં સુધી રીત વાંધો નહીં ક્યાંથી આવ્યા છે હશે જવા દો આ રીત સત્સંગની નથી ભગવાનના સાધુ છે વ્યવસ્થિત ભાવથી પગે લાગવું જોઈએ એમાં જ આપણી શોભા છે સમજ્યા શ્રદ્ધાની વાત આખી જુદી છે મહિમાની વાત આખી જુદી મહિમા અંદર પ્રવેશે એટલે સત્સંગ ખીલી ઉઠે ગજબનો ખીલી ઉઠે એને સદગુણોને પછી આમંત્રણ દેવું ન પડે સદગુણો આવવા મળે મને મહિમા જાય એટલે સદગુણને કહેવું ન પડે કે તમે જાઓ વયા જ જાય દુર્ગુણને કહેવું ન પડે કે તમે પધારો એમ આવી જ જાય મહિમા અને અમહિમા ઉપર આ બધું ચાલે છે એટલે થાવું છે મહારાજના મહામુક્ત એનું પ્રથમ સોપાન છે મહિમા એની ઉપર આપણે આ કથા આવે છે આ મહિમા જેને જેને સમજાણે એને એને આ કામ કર્યું મહિમા ન સમજાય એનાથી કામ ન થાય એ વખતે હતા મહારાજનો મહિમા સમજી શકા નથી આખી જિંદગીમાં મહારાજને એક પૂરું થાળ નથી કરાવી શકા કૃપાનંદ સ્વામી લખ્યું છે એક ફેરો થાળ નહીં એક ફેરો દે આખી જિંદગીમાં પધરામણી કરાવી નથી શીખા આખી જિંદગીમાં એક કરું પધરામણી નથી કરાવી એવાય પ્રસંગો છે સત્સંગમાં એ વખતમાં
પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર વિરાજમાન હતા ત્યારે. હા, મોઢાને મળ્યું હતા ને, મહારાજ વધારો, અમારે ત્યાં ઝુંપડી પાવન કરો તો વહારો, મહારાજ વધારો એમ કહી જાય. મહારાજે તે ફરું એલા ગાધડકામાં નાગજી મહારાજ નું માપી લીધું હોત વારે વારે, કે મહારાજ કે સારું દાદા ખાસે પમણા આવી ગયા, નાગજી મારી, નાગજી મહારાજ હાજ તમે ભેગા થઈ ગયા, હાલો તમારી ઘરે પધરામણી વારે વારે કહો છો ને, એટલે આ પધરામણી કરતા જાય. અટવાણો માણા એ આપણે ખોટું ખોટું કહેતા હતા, આ તો સાચું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. એ પાકા હોય ને, ઓહો હો મહારાજ આજ તો એ અમારા કુબામાં હાથી પધાર્યા, બહુ સરસ બહુ સરસ, અમારે સુદામાની ઝૂંપડી પાવન થઈ, પધારો પધારો મહારાજ એમ કરીને સડાયવા રોડે. હાલો મહારાજ, મહારાજ કે તમે નીકળો બધા, હું પધરામણી કરતો આવું. મહારાજ એકલા પાછા, મહારાજ એકલા જાઓ, કારણ કે મહારાજ અમુક અમુક ખબર હોય કે આમ જ થવાનું છે, એટલે પછી કાઠી દરબાર ત્યારે ભેગા ન રાખે, નકર આખી જિંદગી ઓલા ટીખળ કરી રાખે. કોઈ નહીં, બધાને કાઢી મૂકે, બધા તમે જાઓ, હું પધરામણી કરીને પાછો ઘોડે લઈને હરે આંબી જઈશ તમને, તમે નીકળો. એવું મહારાજ કરતા, પછી ઉપડા વાતો કરતા કે મારે કે કેમ નાખજી મહારાજ, કેટલું કરતો હરે મહારાજ આમ દૂર છે, હજી દૂર છે. સારું, વાતો કરતા કરતા ઘર પાસે પી ગયા, ત્યારે પી મહારાજ નાગજી મહારાજ કેટલું તમારું ઘર, હજી મહારાજ દૂર છે દૂર છે, એમ કરતા કરતા હો હારવા બજાર કાઢી મૂક્યા, ગામનું હસોડું ગામ પૂરું થયું, ગામની બરાબર. મહારાજ કે કેમ લે મહારાજ, વાતોમાં વાતું વાહ્યા રહી ગયું. મહારાજ કે સારું રહેવા ગયો વાહે, હવે ઘોડી ઉપર અસર થઈને રવાના થઈને નીહરી ગયા. કાઢી મૂક્યા ને નાગજી મહારાજે, તમને નથી કહેતો, નાગજી મહારાજની વાત કરું છું. આમ છે, એક બીજા સુકા મહારાજ હતા, એ હતા કેવું છે, આરક્ષણ નું ગામ છે રાણપુરના, સુખા મહારાજ હતા. છ છ મહિના સુધી ગઢડા મારીએ, આજુબાજુમાં યજમાન વૃત્તિ કરીને આવીને પાછા દાદા ખાસરના જ રોટલા ખાય. સુરા ખાસર ને એમ થયું મળો, આ ભટડો ભામઠો આઈને પીળો પાથરો રહે છે, એ તીખડ કરે. હો પછી સુરા ખાસર, દાદા ખાસર તો મહેમાનની મૂર્તિ, એ કઈ ન થાય, દાદા ખાસર ને કઈ ન કહેવાય, પણ સુરા ખાસર તીખડ થોડી કરી લે, કે આ ભામઠો મળો ને અહીં પીળો પાથરો બધીથી અજ્યાન મૂર્તિ કરીને પાછો અહીં દાદા ખાસરના રોટલા બગાડે રાખે. એક ગુરુ સત્સંગ સભા ચાલતી હતી, અને હળવે એક દિન વાત મૂકી સુરા ખાસર, મહારાજ આ સુખા મહારાજ, મહારાજ એ મોઢાના મોડા બોલી શકતા નથી, મહારાજ એને આપને સંતોને અમો હરિભક્તોને પાર્ષદોને બધાને જમાડવાનો બહુ ભાવ છે, એ અમને વારે વારે કે, પણ તમને કઈ શકતા નથી, એને બહુ ભાવ છે એટલે અહીંયા છે, 3-4 મહિના થા કઈક નક્કી કરીને ઘેરે જાય, એ કઈ શકતા નથી, એટલે એના વતી હું મહારાજ કહું છું. સુખા મહારાજ બરોબર ને? સુખા મહારાજ કે હા, અપરાયણ નું લાકડું ફીટ થયું. મહારાજ કે આ સુરા ખાસરે આજ આને ખરેખરો કડે સડાયો છે. મહારાજ ક્યારે જાયશું? મહારાજ કે બધું ક્યારેક નીકળશે ને ત્યારે જાયશું. મહારાજ એમ નહીં, પણ આનો ભાવ એટલો બધો છે એટલે તમે નક્કી કરી નાખો, આપણે કડમલ જવાના છે ને, અણકોટ નો ઉત્સવ કરો એ વખતે, આ થોડાક દી પછી જ આવતો, 15 દી પછી એ વખતે આને ક્યાં રસોઈ કરીએ. સુખા મહારાજ પાકું ને? સુખા મહારાજ કે હાર વાહ, મહારાજ ક્યારે જવાના આપણે અહીંથી? સુરા ખાસરે વાત લીધી ને પછી મૂકે જ નહીં, પાકું કર્યું નક્કી આ તારીખે નીકળે. સુખા મહારાજ આ તિથિ તમારે ત્યાં પાકું. મહારાજ કેટલા સંતો લઈને જઈશું? હવે અણકોટ નો ઉત્સવ કરવાનો છે, અહીંયા ભાવ થી બોલાવે છે, બધા સંતો લઈને જવાના છે, અમે હરિભક્તો. સુખા મહારાજ જાજા નહીં હોય, 300-400 જણ આવ્યું છું. મહારાજ આ તો 5 વાનાનું હુકડું બનાવવાનું કહેતા, પણ બહુ કાંઈ ઓલો પૈસા પત્ર માણા નથી, એટલે 3 વાનું બનાવી ગયો, લાડવા બનાવી ગયો, દૂધપાક બનાવી ગયો, એમ કે 3 મીઠાઈ કરાવી ફીટ. સારું, હવે સુખા મહારાજ નહીં રહો, તમારે તૈયારી કરવાની હોય, 15 દી તો થાય જ, એમ કરીને વળાવ્યો. સુખો મહારાજ છે ને, ગાંજો જાય એવો નતો ભાઈ, આવો બાપુ આમ અહીંયા સારી રીતના કરું, તમને ખબર પડે કે મેં સુખા મહારાજની ઘરે ગયા તા ને ખાધા ખરેખરા લાડવા. હવે તો સુખા મહારાજ તો ગયા,
આદિથી ત્યાં જ્ઞાન સુરા ખાસો તો આનંદ માં મારા ધમજે હું થવાનું છે. અહીંયા પૂજ્યા તો બધાને હામિયા કરવા બધા હરિભક્ત આવ્યા. સુખા મહારાજ હામૈયામાં નહીં. આમ જોયું સુખા મહારાજ કેમ નથી? પછી સુરા ખાસરે મનોમન વિચાર્યું કે એની ઘેરે રસોઈ છે એટલે તૈયારીમાં હોય ને, એટલે ન જ આવે ને. હકીકતની વાત છે ને, ઘેરે જેને ઘેરે પ્રસંગ હોય એ ફ્રી થઈ શકે. સારું, હવે વાંચતા ગાતા ઢોલ વાગે ને એટલે સુખા મહારાજ થઈ કે હવે નજીક આવી ગયા બધા. આ સુખા મહારાજના છોકરાને કે જો બેટા હું તને સરખી રીતે સમજાવું, તારે એવી રીતનું જ હાલવાનું છે, બીજું આગું પાછું જરાય નહીં. બોલો પપ્પા. સારું, જો હું છે ને કોઠિયાડો હંતાઈ જાઉં છું, અહીંયા આકળ દઈ દીધી છે દરવાજે, આવીને ખખડાવે એટલે તારે જવાનું. દરવાજો ખોલવાનો, એક જ બાવણું ખોલવાનું અને બીજું બાવણું બંધ રાખવાનું, અને બાવણું ખોલીને આડું ઊભું રહેવાનું. પછી કહે બોલો કોનું કામ છે? એટલે કહે સુખા મહારાજ, કહેવાનું મારા બાપુજી તો બહાર ગામ ગયા છે, કઈ કામ હોય તો કહું, સમાચાર દઈ દઈશ. એટલું કહેવાનું, બોલે કઈ તો બોલે, ન બોલે દરવાજો બંધ કરીને હાકળ બંધ કરી દેવાની. ખા લે છુરા ખાસર, ખા ભાઈ. આવડો મોટો સંખલીન મહારાજ ગયા, સુખા મહારાજ કઈ ન બનાવ્યું, ઘેરે ગયા ખખડાયું. આ જેમ પ્લાન કર્યો તો એવી રીતના છોકરા એ ખોલ્યું કે હું કામ છે, બહાર ગામ ગયા છે. સુરા ખાસર મહારાજ હું જોવે, મહારાજ સુરા ખાસર હું કે ખા, મનમાં મહારાજ કે ખા સુરા ખાસર, આ કરે સુખા મહારાજ ની ઘરે હુખડું ખાવા. એટલે દરવાજો બંધ કરી દીધો, હાકડ મારી દીધી. સુરા ખાસર કે મહારાજ હવે હું કરશું? હાળો હા, એ તો પેટમાં છે તો હનુમાનજી કૂદવા મીણા છે. મહારાજ કે હળવું, આ તો સૂકો મહારાજ તો સૂકો જ રહ્યો કે. પછી ત્યાં એક મુસલમાન રહેતા હતા અને મહારાજને ભેગા થયેલા અને વારે વારે આગ્રહ કરીને કીધેલું. મહારાજ કે હાલો ત્યાં જઈ બડે મૈયાને ત્યાં, તે ન્યાય ગયા, દરવાજો ખોલ્યો છોકરાએ. મહારાજ જોયે ને કીધું બોલો, અડીકે બડે મૈયા છે, અમે સ્વામિનારાયણ છીએ અને બડે મૈયા ભેગા થયા હતા રાજકોટ, તો કીધું તું કે આવજો એમ. થઈ ગઈ તો બહાર ગામ ગયા છે, તો સુરા ખાસર ના તો ઘરણ મરી ગયા કે આ તો ભૂખું જ રહેવાનું થાય. પછી ત્યાંથી પાછા વળે તા વડે મૈયાના છોકરો, એને છોટે મૈયા કહે, એ કે પણ કામ શું હતું? એ તો કાંઈ નહીં, ખાલી મળવાનું જ હતું. પણ અત્યારનો બપોરનો ટાઈમ થયો, તમે ક્યાંથી આવો છો? કે ગઢડાથી. તો કેટલું દૂરથી આવો છો? તો જીમે વિના જવાય નહીં. પણ કે હવે તમારા બાપુજી બહાર ગામ, કે બાપુજી બહાર ગામ ગયા છે, ઘર બહાર ગામ નથી ગયું ને, ઘર અહીંયા જ છે. વડે મૈયાની ઘેરે કોઈ આવે બપોરના ટાઈમે અને જીમે વિનાના જાય તો વડે મૈયાની આબરૂ શું? મુસલમાનના છોકરાએ આવું કીધું અને છોકરું પીગડ્યું મહારાજની માણકી ઘોડીનું. નીચે ઉતરો, પલંગ પાથરા, ઘડીક વાર બેસો, આગળ રસોઈ તૈયાર થાય. દુકાને જઈને સીધું લાવીને બ્રાહ્મણને બોલાવીને રસોઈ કરાવીને જમાડી દીધા. સુકો મારા સુકો રહી ગયો. આમ થયું. રોજ ત્યાં કણે છ છ મહિના સમાગમમાં રહેતા હતા પણ મહારાજ હેડું થાળ નથી કરી ગયા. કેવાય પ્રસંગો છે, ન હોય એવું ન હોય, બધું જ હોય. આખી જિંદગીમાં એક ફરું થાળ નથી કરાવી શીખા, એક ફરું પધરામણી નથી કરાવી શીખા, એવા પ્રસંગો છે. પણ મહિમાની વાત આખી જુદી છે. કેમ કે જેને મહિમા નથી, જેને જગત પ્રધાન છે, જેને ધન પ્રધાન છે ને, જેને લોભ પ્રધાન છે, જેને અંતરશત્રુ નડે છે, એને મહિમા નથી. એટલે એને સત્સંગનો વિકાસ થતો જ નથી. એને બધું છે ને બીજે અર્થે બધું વપરાઈ જાય, પણ જેને મહિમા છે એને સત્સંગનો વિકાસ થાય છે, એના સદગુણનો વિકાસ થાય છે, એને સત્સંગને અર્થે બધું થાય છે અને એ રાજીપો પ્રાપ્ત કરી જાય છે. આવું છે, સમજ્યા? એક વાત લઈ લો, ગુણાતીતાનંદ સ્વામી એટલે જૂનાગઢના જોગી કહેવાય.
આ નામ બહુ પ્રખ્યાત થઈ ગયું જૂનાગઢના જોગી. વાત વાતમાં બધા એવું કે ગુણાતીતાનંદ સ્વામી એટલે જૂનાગઢના જોગી. 40 વર્ષ સુધી એ જૂનાગઢના મહંત તરીકે રહ્યા. એવડું મોટું મંદિર, એવડા મોટા મંદિરના મહંત, રાત દાડો કથા વાર્તાનો અખાડો ચલાવે, જેની કથા વાર્તા સાંભળી અને જીવ માયાથી મુક્ત થઈને બ્રહ્મરૂપ થાય આવી વાત કરે. પરંતુ દરરોજ હવારમાં કાસડો વાળી અને આખા મંદિરનું વાહિતું કરે, ચોક વાળે, આ સેવાનો ભાવ હોય તો થાય. કેટલા સાધુ પાળાઓ મંદિરમાં રહીએ પણ વાહિદુ કરવાનું, મંદિર વાળવાનું, એ તો સેવા એની જ. શું મહિમા સમજાણ હોય છે સેવાનો? હે, આપણે જરી કઈક વાળવાનું થાય એટલે એમ થાય કે આ એ સેવા તો બાયુની છે, એ કઈ ભાઈ મરદ કરતા છે, મુસાળો માણા બાયુ કરે, એ તો એવું નથી. જેને જે સેવા જ્યાં જે તક મળે ને એ ઉપાડી લે અને રાજી કરતા શીખે તો થાય, નહીં તો છે ને બધું જ થાય. તમે જમી લો ને વાસણ, એ તો બૈરાઓ ધોવે, રસોઈ તો કે બૈરાઓ કરે, પૂજા તો કે એ અમારે કરવાની હોય, કેમ એમાં ભીહ ન પડે ને, એમ નહીં. હા, એ તો સહજ હોય છે જે થતું હોય તે, પરંતુ જ્યારે જેને જે સેવાનો તક મળે એ તક ઉઠાવી લે એ ભગવાનને રાજી કરી શકે છે, એ જ રાજી કરી શકે, બાકી ન રાજી કરી શકે. મારું સ્ટેટસ શું, મારી લાયકાત પ્રમાણેની સેવા હોય તો મજા આવે, એ ન સેવા કરી શકે. લાયકાત પ્રમાણેની સેવા ક્યાં લેવા જઈશું? શું ધનજીભાઈ, તો તમારે પછી કેવું પડે, મારી લાયકાત આટલી છે, એ પ્રમાણે સાધુની સેવા હોપવાની મજા આવે. પરંતુ આપણી લાયકાત કંઈક જુદી હોય, સાધુ કંઈક જુદી સમજતા હોય, સાધુ જે સમજતા હોય એ બરાબર છે. એટલે લાઈટ વાળાને ખબર પડે આખી સભા મંડપની. છોક વાળવાની સેવા વર્ષો સુધી સ્વામીએ કરી, એમાં કોઈ આવીને કીધું પણ ખરું સ્વામીને કે તમે આવડા મોટા મંદિરના મહંત અને આ મંદિરનું ફળિયું વાળો, ત્યારે સ્વામી આનંદથી કીધું અમારા સંપ્રદાયમાં એવું છે જે મંદિરનું ફળિયું વાળે ને એ મહંત થાય. કેવો જવાબ દીધો, હે, જે મંદિરનું ફળિયું વાળે એ મહંત થાય. નાગજીભાઈ તમારે સાર્થક સહી, મંદિરનું વાળ્યું ફળિયું વાળે એ મહંત થાય, આમ છે. આમ તો ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા ને, એ થોડાક તો ગુણ રાખવા જ પડે અમારે. મંદિરનું ફળિયું વાળે એ મહંત થાય. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સેવા કર્યા એ બધા પાસે, પણ સેવામાં બંધાવા ન દીધા, સેવા કરાવીને બ્રહ્મરૂપ કર્યા, સેવાની સાથે મૂર્તિ દીધી. ગજબની વાત છે. એ સ્વામી પાસે એકવાર સગરામ શેઠ આવ્યા, એમ જ્યાં ક્યાં ગામના બહુ ખ્યાલ નથી મને, પણ એક વાત આવે છે સગરામ શેઠની. સગરામ શેઠ આવ્યા, પૈસે ટકે બહુ સુખી હતા. શેઠ હોય તો સુખી જ હોય ને, એમને તો શેઠ કહેવાય નહીં. પૈસે ટકે બહુ સુખી એટલે આમ હરિભગત, એટલે સત્સંગમાંથી બધું સાંભળ્યું, કથા સત્સંગ કર્યો હોય એટલે કે ભાઈ આ સમૃદ્ધિ છે ને એ બાંધે એવી છે. સંપત્તિ જેટલી વધારે થાય એટલું બંધન વધારે થાય, જેટલી સંપત્તિ વધે એટલો સત્સંગ વધે તો વાંધો આવે નહીં, સંપત્તિ આવે ને સત્સંગ ઘટે તો સંપત્તિ ચોક્કસ બાંધી દે નહીં. સત્તા આવે અને સત્તાની સાથે જો સત્સંગ વધે તો સત્તાનો વાંધો ન આવે, નહીતર સત્તા આવે એટલે સત્સંગ ઓછો થાય અને સત્તા એને બાંધી દે, પછાડી નાખે સત્સંગમાંથી. સત્તા અને સમૃદ્ધિ આ બે ભયંકર ચીજ છે.
હા, અને જો સત્સંગ વધે જાય તો સત્તા અને સમૃદ્ધિ સત્સંગમાં અમૃત બની જાય, હજારો જીવને એમાંથી સમાજ થાય. સત્તા અને સત્સંગ જો વ્યવસ્થિત હોય તો, નહીતર એ બે વસ્તુ પડવાની પણ છે અને આગળ વધવા માટે પણ એ જ બે વસ્તુ છે. અપરાધ માટે પણ એ જ બે વસ્તુ છે અને રાજીપા માટે પણ એ જ બે વસ્તુ છે. સત્સંગ વધી જાય સત્તાને સમૃદ્ધિની સાથે તો રાજીપો અનંતનો મળી જાય, અને સત્તાને સમૃદ્ધિ મળે અને સત્સંગ ઓછો થઈ જાય તો કેટલાયનો કુરાજીપો કમાઈ લઈ અને સત્સંગમાંથી પડી જાય. એમાં સદરામ શેઠ પૈસા પાત્ર માણા, પણ સત્સંગ વધી ગયો. સ્વામી પાસે આવ્યા, એને એમ થયું કે આ બંધન કરે એવી સમૃદ્ધિ છે, આ સુખ છે ને એ વાસના વધારે એવું છે, માટે જઈ અને સ્વામીને હાથ જોડ્યા અને કીધું, સ્વામી મારી વાસના કંઈક ટળે એવું કરો, કારણ કે આ સમૃદ્ધિ એટલી બધી છે ને એમાં તો વાસના વધતી જ જાય, કંઈક કૃપા કરો મારી વાસના ટળે એવી. સ્વામી કે શેઠ, વાસના ટાળવી હોય ને તો સેવા કરવી પડે, સેવા વિના વાસના ન ટળે. વાહ ની ધડક પડે. સ્વામીએ કીધું, હો હ શેઠ વાંધો નહીં, ભાગવાને પ્રાર્થના કરશે. એવા ગુણાતીતાનંદ સ્વામીને છે ને માલેશ કરતા નહોતું આવડતું. શેઠ, વાસના ટાળવી હોય તો સેવા કરવી પડે, સેવા વિના વાસના ટળતી નથી. અને શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં એમ જ કહે છે, ગમે તેવી મલિન વાસના હોય ને ઉકા ખાસરની જેમ સેવા કરવાનું અંગ પડી જાય તો ગમે તેવી મલિન વાસના હોય ટળી જાય, નાશ થઈ જાય છે. કેમ? સેવાથી રાજીપો થાય છે અને રાજીપાથી વાસના ટળે છે. સારું સ્વામી, આપ જેમ કહો તેમ કરું. સારું. પછી સ્વામીએ છે ને સાંખડા વદરની એક જગ્યા હતી મંદિરની, એ સાંખડા વદરમાં બીડ એક હતું, ત્યાં પાર્ષદો ને સાધુ ને બધા ઘાસ વાઢવા હોતી જતા, ત્યાં કુવો ખોદાયો સગરામ શેઠ પાસે એક મહિનો સુધી. આવો અઘરી વાત છે. હા તમે બીવો બધા બહુ હા કહેતા, કારણ કે અટવાઈ જાય તો. વાસના ટાળવી હોય, મહારાજના મહામુક્ત થવું હોય, બધાના રાજીપાનું પાત્ર થવું હોય તો દેહને તો ગોણ કર્યા વિના સ્વીટકો જ નથી. સગરામ શેઠ પાસે એક મહિનો સુધી સ્વામીએ સાંખડા વદર ત્યાં વાડી ખોદાવી, કુવો ખોદાવ્યો. પછી ત્યાંથી એક મહિનો સુધી જુનાગઢ જે હરિભક્તો જમે ને એ હરિભક્તોના વાસણ ઉટકાવ્યા શેઠ પાસે. આ તો બાયુનું કામ નહીં, શેઠ પાસે સ્વામી આવું કરાયું. એક મહિનો સુધી વાસણ ઉટકાવ્યા, પછી સંતોની ધર્મશાળા વાળવાનું કામ પછી હોયપું. આ સત્સંગમાં છે ને આવતા આવતા બીજું મોટું કામ સારું મળી જાય છે ને પછી ઓલામાં છે ને દ્રષ્ટિ નહીં જતી. અને એ જ્યાં સેવા કરતા કે તો હલકા માણસનું, નાના માણસનું, નાનાનું કામ છે એવું નથી. શરૂઆત ત્યાંથી થાય છે. અરે સાધુઓમાં આવતા આવતા છે ને કંઈક મોબાઈલમાં કોમ્પ્યુટરમાં બીજે ત્રીજે ક્યાંક વયા જાય ને સીધે સીધી સેવા મળી જાય ને પછી વાસણ ઉટકવાની તકલીફ થાય. એને કંઈક સત્તા મળી જાય, ઓફિસ મળી જાય, આવતા વાત ભણેલો છે કે એને ઓફિસ સોંપી દો, પછી એને તને કે ના રસોડું કરવાનું. મારે રસોડું કરવાનું? હું કોઠારીન લ્યો, કોઈની આતડી ઠારે ને એ કોઠારી કેવા થાય તો, નકર કોઠારી જેવી તો કોઈની સેવા ન કહેવાય. હજારો હરિભક્તોને રાજી એ કરે એટલે ત્યાંથી શરૂઆત સાધુ, ત્યાંથી તે પાડો થાય ને પહેલાં તો વાસણ ઉટકાવવા પડે. વાસણ ઉટકે ત્યારથી સંસ્કારની શરૂઆત થાય. કેમ કે પણ તમારે કોઈ પાડો થવું છે? આ વાસણ ઉટકવા પડે ને એટલે આ નહીં પાડતા. હાલો તમને એક એક મોબાઈલ આપી દઈશું ટચ સ્ક્રીન, સેવ તો એ લઈને આવજો. મળે કે સે એ લઈને આવજો ને, તમને રાખવા દેવું તો વાંધો નહીં.
આવું સમજ્યા. એક મહિનો સુધી વાસણ ઉટકાવ્યા, પછી સાધુની ધર્મશાળા વાળવાની સેવા કરી, એને એ સેવા કરાવી, મંદિર વાળવું, ધર્મશાળા વાળવી, સાધુના ધોતિયા ધોવા, આ બધી પછી મંદિરમાં જે કાંઈ સેવા હોય ને નાની મોટી એ બધી સેવા સગરામ શેઠ પાસે કરાવી. અને સગરામ શેઠે હર્ષથી આનંદથી ખુશીથી મહારાજને સંતોને રાજી કરવા માટે દેહભાવ મૂકીને સેવા કરી. અરે ગજબની વાત છે, એ વાત ખોટી લખાઈ નહીં ગઈ હોય ને. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી એવું નોંધે છે કે મોટા મોટા શેઠ અને સાહુકારો હતા, ગામ ધણીઓ હતા, તે પણ જ્યારે ભગવાનને સાધુ આવે ત્યારે કિંકરની જેમ સેવા કરતા હતા. કિંકર શબ્દ સાંભળો છો? કિંકર એટલે શું? એ કિંકર એટલે હું તમને ખબર છે, નથી ખબર? તમને ખબર છે નોકર. શું? કિંકર એટલે નોકર. જ્યારે મહારાજ ને સાધુ આવે, આધારાનંદ સ્વામી હરિચરિત્રમાં સાગરમાં આ નોંધ કરે છે, જ્યારે મહારાજ ને સાધુ આવે ત્યારે મોટા મોટા શેઠ સાહુકારો અને ગામ ધણીઓ પણ કિંકરની જેમ સેવા કરતા હતા. કેટલી નોંધ આધારાનંદ સ્વામી લખી છે, શું મહિમા સત્સંગનો સમજાણ હોય છે. જેને ઘેરે નોકરો હોય એ સત્સંગમાં નોકરની જેમ સેવા કરે, ખરી વાત છે. આપણે એક આત્મનિવેદી રાજાની વાત શિક્ષાપત્રીમાં છે. કયો રાજા? અમરીશ. જેને ઘેરે નોકરો હોય પણ ભગવાનની સેવા સ્વયં પોતે કરતા હતા, એક અમરીશ. જગતના ગ્રંથોમાં દ્રષ્ટિ નાખી એક અમરીશ, ત્યારે શ્રીજી મહારાજની ઘેરે તો અમરીશનો કોઈ પાર નથી. એને ઘેરે નોકરો હોય અને એ રાજા અને શેઠ સાહુકારો નોકરની જેમ ભગવાનને સાધુની સેવા કરતા હોય, આ સંસ્કાર ભગવાન સ્વામિનારાયણે આપેલા છે. એમ એને સહર્ષથી એ સગરામ શેઠે સેવા સ્વીકારી લીધી. પછી સ્વામીએ એને બહુ સરસ મજાની એક વાત કરી. પછી મંદિરની સેવા એને હોપી, મંદિરની સેવા છેલ્લે હોપી મંદિર વાળવાની સેવા. કૂવો ખોદવાથી શરૂઆત થઈ. આમાં ઊંધું ન કહેવાય, પહેલાં હળવી હળવી સેવા આપો, પછી થોડોક ઝૂનો થાય પછીથી ભાઈરે આપો, પછી થોડોક ઝૂનો થાય થોડોક હથિરો થઈ જાય કંઈક મહિમા સમજાય પછી એને ભાઈરે આપો, પહેલાં હળવી હોપો એટલે એ પછી પેધી જાય, પછી હળવી કરે પછી વહેલી ન કરે, આવું હોય. શરૂઆત ત્યાંથી થાય છે, અહમ પહેલાં શૂન્ય થઈ જાય ત્યાંથી સર્જન થાય છે. પેલા ધીમે 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 થાય. ના, એ વાત ખોટી છે, એ રીત જ ખોટી છે. જ્યાંથી જેમ થતું એમ જ થાય. પછી સેટ થઈ જાય, સેટ થાય છે તમારા સંસારમાં. અત્યારે આમ કરો આમ કરો બધું આંદોલન પર સેટ થઈ જાય, સેટ થાય ન થાય. આ છોકરાને પહોંચ આવ્યો, એને ઘરવાળું આવ્યું કે મને આનું બધું ન ફાવે. ભાઈ આ તો આપણે ના, આપણે ન ફાવે, આપણે માથાકૂટ કરો માં ધીરે ધીરે સેટ થઈ જાય, સેટ થઈ જાય. ભાઈ આ આ ઘરની રીતિ આ જ છે. તમે કહેશો સ્વામી તો પછી છોકરા પહોંચતા નથી, હડાકે તરત ના પાડી દે અમારી નહીં, એટલે કરવું પડે છે. આમ હલવાણા છો તમે હોતે, એટલે સત્સંગ ન રહીએ. પછી શ્રી સ્વામીએ એને છેલ્લી સેવા એ હોતી સભા મંડપનો, મંદિરના સભા મંડપનો કચરો વળાયો. છેલ્લી સેવા એ સદ્રામ ભગત પાસે એ સેવા કરી. પછી સ્વામી ખાલી બાથમાં ખાલી મળ્યા, વાહ સદ્રામ શેઠ વાહ, તમને દેહભૂમિમાં ન નડ્યું અને
સેવા ગજવની કરી બાતમાં ગલી મળ્યા, બાતમાં ગલી મળવાનું ગુરુજી નિર્વાસનિક થઈ ગયા. બાથમાં ગાલીને મળ્યા અને સગરામ ભગત ની વાસના ઉડી ગઈ. બ્રહ્માનંદ સ્વામી ઓલા વાલી જોડા થાપો મારે અને કામ બળી જાય. રાજીપો છે, રાજીપા વિના સાધના કરીને તૂટી જાય તો એ સિદ્ધિ ન મળે. રાજીપાથી જ જે કામ થાય ને એ થાય છે. આ સત્સંગ આશીર્વાદ ઉપર સર્જન થયેલો છે. રામાનંદ સ્વામીએ થાપ્યો ત્યારે એને આશીર્વાદ મળ્યો કે જા તું નવા સંપ્રદાયની સ્થાપના કરી. ગાદીએ બેઠા તોય મહારાજ આશીર્વાદ લઈને બેઠા છે, કારણ કે આ સંપ્રદાયના મૂળમાં આશીર્વાદ છે. એટલે રાજીપા સિવાય કોઈ કાર્યની સિદ્ધિ નથી. માટે સેવા ભજન બીજું ત્રીજું કરી અને ભગવાનને ભગવાનના સંતો રાજી થાય એમ કરતા જેને આવડી ગયું એનું કામ થઈ જાય છે. એટલે આ વરહે અમે નામ રાખ્યું છે રાજીપા વર. ઘનશ્યામ ભાઈ નવા વરનું નામ રાખ્યું રાજીપા વર્ષ. આખું વર સુધી આપણે ભગવાનને ભગવાનના સંતો ભક્તો રાજી થાય એમ કરીને રાજીપાની કમાણી કરવાની છે. બાકીની કથા આવતીકાલે.